નુરા જલ નુરાહાલકારી ન જલ નુરાહાલકારી વચન શ્રવાણી लोकि न्यारी वचन श्लोवाणी अलो न्यारी वृष्टि हृदय पियाली वृष्टि हृदय पियाली स्थितनिष्ठ महात्मयारी महात्मस्थितनिष्ठ महात्मयारी <laughs> न जल नुरानी निहलकारी न जल नुरानी निहलकारी वचनश्रवाणी अलोकि नारी वचनश्रवाणी अलोकि नारी क्ष यग्ने स्वसान रङ्ग जोदान अकरम क्षतीर्थ संग। सङ्ग योदान अकरम् क्षतीर्थ अप्राप्त प्राप्ति शुद्धात्मा संकल् अप्राप्त प्राप्ति शुद्धात्मा संकल अमोक्ष दान सिद्धार्थ कण्डरक आमोक्ष दान सिद्धार्थ कण्डरक नजर नुरानी निहलकारि नूर निहलकारी वचनश्रवाणी अलोकि न्यचनश्रवाणी अलोकि न्य प्राप्तव्यक्ता स्वगुण निराकार प्राप्तव्यक्ता स्वगुण निराकार अनुभूत गम्या परम महाधार अनुभूत गम्या परमहाधार सुख न गुण गल नो नुणी पूर गल नो स्वभावे सुख गुण छे स्वाद मा जो स्वभावे सुख गुण छे स्वाद मा जो न निहालकारी नजलनुरानी निहालकारी वचन श्रवाणी अलोकि न्यारी वचन श्रवाणी अलोकि न्यारि वचनश्रवाणी अलोकी नारी वचन श्रवाणी अलोकी नारी शरीर पुद्गल सञ्चालित संचालित निश्चेत चेतन अहं तिमिश्रित चेतन चेतन अहं धिमिश्रित जगत् संयोगो जगत संयोगो पापो पापो पुन मानकाया पर पराधिन मानव निकाया परने पराधीन न जल नूरानी निहलकारी वचन श्रवाणी अलो न्यारी वचन श्रवाणी अलो दलो दिमागे मूर्ति दिमागे ते मूर्ति अङ्कित दलो दिमागे ते मूर्ति अंकित बलो दिमागे ते मूर्ति अङ्क અખંડ સ્મરણે અબાધ્ય સંકિત અખંડ સ્મરણે અબાધ્ય સંકિત અખંડ સ્મરણે અબાધ્ય સંકિત અખંડ સ્મરણે અબાધ્ય સંકિત પરમાત્મ બુદ્ધિ જ્ઞાની પુરુષ પર પરમાત્મા ભૂત

निहालकारी वचन श्रवाणी अलौकी न्यारी वचन श्रवाणी अलौकी न्यारी अकल्पि वृष्टि हृदय पियाली अकल्पी वृष्टि हृदय पियाली महात्वस्थित महात्मस्थितनिष्ठ महात्मयारी महात्म स्थित इष्ट महात्मयि न जरानी निहलकारि न जरानी नियालकारी वचनश्रवाणी अलोकी नारी वचनश्रवाणी लोकी नारी वचनश्रवाणी अल्लोकि नारी श्रवाणी अलौकी नारी <न्यारे> <îne> <compleması cartoon habe> જ્ઞાની પુરુષની જે નજર હોય છે ને નજર એમાં બિલકુલ નિર્દોષ દ્રષ્ટિ હોય છે તો કે એવી નિર્દોષ દ્રષ્ટિ જ્યારે આપણી આંખોમાં પડે છે દ્રષ્ટિ ત્યારે એ દ્રષ્ટિ આપણી અંદર શુદ્ધિકરણ કરે છે તો કે દ્રષ્ટિ જે આપણી પહેલાં દોષિત હતી કે ક્ષણે ક્ષણે આપણને દોષ દેખાડતી હતી એ આપણને જ્ઞાની કૃપાથી એમનું જે વચન જે આપણા કાનમાં શ્રવણ થયું સાંભળ્યું કે તમે આ છો એટલે આપણને પોતાને હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેઠું હવે એ વચનમાં એટલી બધી તાકાત હોય છે કારણ કે એમણે વચન ક્યારેય પણ મિસયુઝ નથી કર્યું હોતું વચનને ગમે તેમ વાપર્યું હોતું નથી બીજાના કલ્યાણ અર્થે જ એ વાણી નીકળતી હોય છે એટલે કે આવા લોકમાં એવું વચન આપણને સાંભળવા મળતું નથી એટલે કે ન્યારું કહેવામાં આવે છે એ વસ્તુ હોતી નથી એ વચન એવું હોતું નથી જે આપણા અંતસ્કરણમાં આવરણો ભેદી અને આપણા આત્માને સ્પર્શ કરે એવી એમની સરસ્વતી હોય છે પ્રત્યક્ષ સરસ્વતી જેમના વચનને કહેવામાં આવે છે તો કે આપણી અંદર જે આ જ્ઞાન ઊગ્યું પ્રગટ થયું એ કોઈ કલ્પના બહારની વસ્તુ છે આપણી કલ્પનામાં નહોતું એવી વસ્તુ આપણને પ્રાપ્ત થયું આપણે ક્યારેય ધાર્યું નહોતું કે આપણને આવું ઘેર બેઠા આવું જ્ઞાન પ્રાપ્ત થશે આવી દ્રષ્ટિ બદલાશે આવી વસ્તુ પ્રાપ્ત થશે તો કે જેઓ પોતાના આત્માની અંદર સ્થિત થયેલા છે સ્થિર થયેલા છે તો કે હવે મહત્ત્વ છે ને આપવાનું તો કે જેની દ્રષ્ટિ સ્થિર થયેલી હોય એ દ્રષ્ટિને આપણે મહત્ત્વ આપવાનું તો કે મહાત્માઓને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ તો જબરજસ્ત પુણ્યનું બંધી પુણ્યના ઉદય રૂપે આખું પ્રાપ્ત થયું છે અને એ પ્રાપ્ત થયા પછી આપણને પુરુષ બનાવ્યા અને પુરુષ બનાવ્યા પછી દરેક મહાત્માઓનો માત્ર એક જ પુરુષાર્થ રહ્યા કરે છે શું રહે છે કે મારે હવે આ છૂટવું છે પહેલાં આપણે આવું નક્કી નહોતું પણ દાદા મળ્યા ને જેની અંદર નિરંતર એવું રહેતું હોય કે મારે આ બધી વસ્તુઓથી મુક્ત થવું છે એટલે આપણું પણ ગોલ આપણો પણ ધ્યેય નક્કી થયો કે મારે પણ છૂટવું છે એવી રીતે દરેક મહાત્માઓની અંદર આ વસ્તુ અંદર વહી રહી હોય છે કે મારે છૂટવું છે મારે છૂટવું છે એટલે કે આવા મહાત્માઓની યારી દોસ્તી જ્યારે કરવામાં આવે ત્યારે તમે જે વસ્તુને મહત્ત્વ આપ્યું હતું પહેલાં જે વસ્તુનું મહત્ત્વ આપ્યું હતું એ જ વસ્તુ તમને ચોંટી છે અત્યારે શું છે અત્યારે આપણા ગ્રાફ ઉપરથી ખબર પડે કે આપણે કઈ કઈ વસ્તુને મહત્ત્વ આપ્યું હતું જે વસ્તુને મહત્વ આપ્યું હોય વેલ્યુ કરી હોય એ જ તમને દેખાડે એ જ તમારો ચિત્તમાં એ વસ્તુ દેખાડે એટલે કે હવે આપણને ચિત્તમાં શું દેખાડે કે મારે જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે મારી હવે મારે એમાં સ્થિર થવું છે ને આપણું ગમે ત્યાં જઈશું ને મહત્ત્વ એક જ હશે કે બસ મારે છૂટવું છે છૂટવું છે પોતાનું સ્વરૂપ ખુલ્લું કરી નાખવું છે એટલે કે મહાત્માઓનો સંઘ એ બહુ મોટી વસ્તુ કહેવાય કારણ કે દ્રષ્ટિવાન પુરુષો ક્યારેય ભેગા થતા નથી એટલે કે આટલા બધા દ્રષ્ટિવાન પુરુષો ભેગા થયા તો કે એનું વાતાવરણ ખૂબ જ જબરજસ્ત હોય મહાત્માઓનું એટલે દાદા કે મહાત્માઓ મહાત્માઓ મળશે ને પાંચ મહાત્માઓ મળશે તો અમે એને સત્સંગ કહીશું અમારી હાજરી વર્તાશે એ જગ્યા ઉપર કારણ કે જેનો એક ધ્યેય નક્કી થઈ ચૂક્યો છે તો કે આપણે પહેલાં આ પાંચ ઇન્દ્રિયોની અંદર રમણતા કરતા હતા શું કરતા હતા દ્રષ્ટિ નહોતી બહાર દ્રષ્ટિ હતી મિથ્યા દ્રષ્ટિ હતી વ્યવહાર દ્રષ્ટિ હતી એટલે આપણે નિરંતર એની અંદર રમણતા કરતા હતા જગતના સુખોની અંદર રમણતા કરતા હતા આપણે પોતે પોતાનું સ્નાન કરાયું અંતરંગ સ્નાન કરાયું એટલે કે પેલું સ્નાન જે ચોંટેલું હતું એને લુસી ધોઈને પોતાના અંતરંગની અંદર આખું સ્નાન કરાયું કે હવે આ જે મને અક્રમનું મોટા મોટું જે દાન મળેલું છે દાન મળ્યું છે મોટા મોટું અને જે આપણું આ આખું જ્ઞાની પુરુષની હાજરી એક મોટા મોટું તીર્થ કહેવાય હરતું ફરતું તીર્થ કહેવાય કેવું કહેવાય સ્થાવર અને જંગમ તીર્થ કહેવાય એટલે કે છે કે આવું સ્થાવર જંગમ તીર્થ અને એમનો સંગ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તમે પણ અસંગ રહી શકો છો જેના સંગમાં રહો એવી તમને અસરો થયા કરે એટલે આપણે આ જ્ઞાની જે તીર્થ કહેવાય સજીવન મૂર્તિ કહેવાય એના સંગમાં રહેવાથી તમે પણ અસંગ થતા જાઓ આ જગતની કોઈ પણ વસ્તુ તમને ચોંટે નહીં ખ્યાલ વસ્તુથી તમે અલિપ્ત રહી શકો જેવી રીતે કમળ હોય એ પાણીમાં હોય છતાં પણ એને પાણી અડે નહીં એટલે એને જલ કમલ વધ કહેવામાં આવે છે તો કે હવે આપણને આ બધા સંજોગો આવે સારા સંજોગો આવે ખરાબ સંજોગો આવે પણ એ સંજોગમાં હવે આપણી અંદર ઊંચી ઊંચું નીચું થતું નથી અથવા તો ઊંચું નીચું થાય છે એના જોનારા પણ આપણે બની ગયા હોઈએ છીએ આપણને ખબર પડે કે આટલા સંજોગોમાં આવી ફાઇલ આવે છે ત્યારે આપણે અંદર ઊંચું નીચું થાય છે એટલે જાણમાં છે એટલે એને ઊંચું નીચું નથી કહેવાતું સમજી ગયા તમારા જાણમાં ના હોય તો ઊંચું નીચું કહેવાય કારણ કે આવું ઊંચું નીચું થવું એ આ પ્રકૃતિનો ભાગ છે અથવા તો એટલી અણસમજનો ભાગ છે તમારો જો સંપૂર્ણ સમજ હોય તો ઊંચું નીચું ના થાય એટલે કે પેલી સમજ આપણી અધૂરી છે એટલે ઊંચું નીચું થાય છે હવે ઊંચું નીચું થાય છે પણ તમે એનારા જોનારા બનેલા છો કે આટલા ભાગની અંદર આટલી ફાઇલ જ્યારે આવે છે ત્યારે આપણે અંદર ઊંચું નીચું થઈ જાય છે ગુસ્સો થઈ જાય છે આ થઈ જાય છે એટલા બધા જાણનારા છે કારણ કે આ બધા રિલેશન ઘરમાં જે છે ને બધા ચીકણા બહુ હોય એટલે તમારે ના કરવું હોય તોય થઈ જાય હા એટલે થઈ જાય ભગવાન એનો વાંધો નથી પણ તમે એને જુઓ તો એનો જુઓ તમે જુઓ નહીં એનો ભગવાનને વાંધો હોય શું કહેવાય એને જોવાનું કે આ ફાઇલ નંબર એકની અંદર પરિણામ ઊંચા નીચા થયા એટલે આપણો ભાગ પૂરો થઈ ગયો આપણો ભાગ હવે ફક્ત એને જોવાને જાણવાનો જ રહ્યો કેટલો રહ્યો જોવાને જાણવાનો હવે એ ભાગની અંદર તમારે સતત જોવાનું હોય છે જે સંજોગો આવે છે ને એ સંજોગોમાં સતત તમે જુઓ તો એ સંજોગ બિલકુલ તમને અડે નહીં પણ એ સંજોગને સતત જોવા જોવાતો નથી કેમ તો કે પહેલાં આપણે બધી વસ્તુઓને ગોઠવેલી છે કર્મોને પહેલાં ગોઠવેલા છે એટલે વચ્ચે વચ્ચે જોતાં જોતાં એવા આપણને સેકન્ડ કર્મ આવે છે હાથમાં શું આવે છે એટલે આપણને આપણી જગ્યા ઉપર એ રહેવા દેતા નથી પછી ઘણું બધું જતું રહે ને ધારો કે ખંડુભાઈ આ આપણા ઘરે અને એમની સાથે તમે વાતોમાં બરોબર વર ગયા એટલે કે એમની સાથે બધા રિલેશનો એવા હોય એટલે વચ્ચેનો ભાગ તમારો જે જોવાનો હતો કે આ મનોહરભાઈ કયો કઈ કઈ રીતે વાત કરે છે શું કરે છે એ તમારે જોવાનું હોય પણ એ જ્યારે એવા ચીકણા હિસાબો આવે ત્યારે જોવાનું જતું રહે છે પછી જ્યારે જ આગળ જતાં જતાં આપણું જ્યારે અંદર પેલું આવરણ ખસે છે ને એટલે જાણમાં આવે છે શું આવે છે જાણવામાં કે આ તો જોવાનું તો નહીં ગયું પાછળ એટલે વચ્ચે વચ્ચે આ આવરણો કામ કરી જાય છે પરંતુ સતત એ પરિસ્થિતિ રહેવી એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે અનુભવ દશા કહેવામાં આવે છે જે કન્ટિન્યુટી જોવાની રહ્યા કરે પરંતુ હજુ આપણા બધા કર્મો આ એ આય જ વચ્ચે એટલે આપણે ઘૂંચાઈએ છીએ જોવાનું ચૂકી જવાય છે એટલે ભાઈ જાણમાં આવે છે ત્યારે આપણે ફરી એને જો ફરીથી એને જોવાનું હોય છે પણ ફરી આપણે જોતા નથી એને એટલે એને પછી થોડી વખત પછી બેસીને જોવું પડે તો કે આપણે એક કલાક અહીંયા ગયા તો આપણે કેટલું આ જોવાનું રહ્યું સામે ભેગા થયા તો શુદ્ધાત્મા આપણે જોયું આપણે રાખડી બાંધી તો કોને રાખડી બાંધી એ આપણે જોયું એટલે કે આ બધી પ્રક્રિયાઓને તમારે પોતાની દશામાં રહીને એને જોવી પડે ત્યારે તમારો અનુભવ ખુલ્લો થયો કહેવાય ત્યાં સુધી પ્રતીતિ રહ્યા કરે શું રે પ્રતિ રૂપે રહ્યા કરે પ્રતીતિ એટલે એનું સ્થાન છોડે નહીં એની જગ્યા ઉપર હોય પણ જ્યારે પેલું કર્મનું આવરણ આવે ને તો એને ઢાંકી દે શું કરે એનું કાર્ય તો ને ચાલુ જ હોય છે પણ એને થોડું ઢાંકી દે જે તો મારે હવે હું થોડું આમ જોઉં ને એટલે ખડ્ડુભ ના એમાંથી મારે ખ્યાલ હા મારે જોવા છે ખરા એમને મારી આમું પણ જોવું છે પણ કેમ ન દેખાતું તો કે આ મોબાઈલનું આવરણ છે વચ્ચે ખ્યાલ પછી હું ધીરો ધીરે આમ કરું એટલે પછી દેખાય પાછા એટલે આખા આપણા આ ભાગને આપણે જોવાનો હોય છે આ કે આ ફાઇલ નંબર એક આ શું કરી રહી છે તો કે ફાઇલ નંબર એક શું કરી રહી છે એ આપણો હવે સ્વધર્મ કહેવાય શું કહેવાય સ્વધર્મ કહેવાય હવે આવો આ ભાગ આપણા હાથમાં કહેવાય આ બહારનો ભાગ આપણા હાથમાં નહીં શું કહ્યું બહારનો આખો ભાગ ફરજિયાત કહેવાય ને ફરજિયાતમાં કોઈની પણ ના ચાલે ભગવાનનું પણ ફરજિયાતમાં ના ચાલે મરજિયાત ભાગમાં આપણું ચાલે મરજિયાત એટલે આપણે જેવી રીતે રહેવું હોય એવી રીતે રહી શકીએ એનું નામ મરજિયાત અને આપણે રહેવું હોય છતાં પણ ના રહી શકાય એનું નામ ફરજિયાત ખ્યાલ આવે છે એટલે કે આ જે સંયોગો છે એ બધા ફરજિયાત છે ને એ સંજોગોની અંદર રહેવું કેવી રીતે એ આખું મરજિયાત છે એટલે કે મરજિયાત ભાગ આપણા હાથમાં ફરજિયાત ભાગ આપણા બતાવવા નહીં પુરુષાર્થ નહીં હા મરજિયાત ભાગમાં એ રહે એવું છે પણ નથી રહેતું એટલે પુરુષાર્થ કરવો પડે છે મરજિયાત ભાગ આપણા હાથમાં છે છતાં પણ રહેતો નથી એટલા માટે આપણે પુરુષાર્થ કરવો પડે છે જો મરજિયાત ભાગ સતત રહેતો હોય તો પુરુષાર્થ વચ્ચે આવતો નથી ખ્યાલ મરજિયાત ભાગ સતત રહેતો હોય તમને તો તમને પુરુષાર્થ કરવાની જરૂર નથી જે રીતે તમે કોલેજમાં ડિગ્રી પ્રાપ્ત કરી લીધી ભાઈ તમે કોલેજમાં જવાની જરૂર નથી રહેતી પણ કોલેજમાં ક્યાં સુધી જવાની જરૂર પડે કે જ્યાં સુધી હજુ ડિગ્રી મળી નથી ત્યાં સુધી એ પુરુષાર્થ એને કહેવામાં આવે છે એટલે જ્યાં જ્યાં આપણને હજુ પુરુષાર્થ રહેતો નથી ત્યાં ત્યાં આપણે પરાક્રમ કરીને વચ્ચે તપના ભાગને વચ્ચે રાખીને આપણે એની પાછળ પડવું પડે ઘણીવાર આપણે નહીં કહેતા કે આ મારાથી બોલી જવાય છે આવું થાય છે આવું થાય છે આમ થાય છે ત્યારે એવું વસ્તુ આવે ખરી પણ એ વખતે ત્યાં વચ્ચે તપનો ભાગ કામ કરે એવું વસ્તુ આવે છતાં પણ એ ભાગને જુદો રાખે ને આપણા ભાગને જુદો રાખે એટલે કે બંને વચ્ચેને બંને ભાગોને એક ના થવા દે બંને ભાગને થેઠ સુધી જ્યારે સંયોગ શરૂ થયો ત્યાંથી સંયોગ પૂરો થાય ત્યાં સુધી એ ભાગને જુદો રાખે એને તપ કહેવાય ખ્યાલ જે તો આપણે વાર રંગવા બેસીએ છીએ તો જેટલા જેટલા ધોરા દેખાય એટલા જ રંગીએ છીએ ને કારા થાય એને કાળા થઈ ગયા એને રંગીએ છીએ કેમ નથી રંગતા કારણ કે કાળા થઈ ગયા છે જેટલો ભાગ કાળા નથી થયા એને રંગવાના હોય છે એટલે એ એના માટે પુરુષાર્થ કરવાનો હોય પણ કાળા થઈ ગયા પછી એના માટે કંઈ ચોપડ ચોપડ કરવાનું ના હોય ખ્યાલ એટલે પુરુષાર્થ કયા ભાગમાં આવે તમને ના રહેતું હોય ત્યાં ગોઠવણી કરવા માટે જે વસ્તુ વચ્ચે આવે એને ભગવાને પુરુષાર્થ કર્યો તો કે પુરુષાર્થ કરતાં 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 તમારો જે મરજિયાત ભાગ છે એ હાથમાં આવી જાય ને મરજિયાત એટલે તમે પોતે કહેવાઓ શું કહેવાઓ મરજિયાત ભાગ પહેલાંમાં કશું ના ચાલે કારણ કે સંજોગો બધા ગોઠવાઈ ગયેલા હોય અને એ સંજોગો પ્રમાણે તમારું આખું જીવન ચાલે વારાફરતી વારાફરતી સંજોગ આયા જ કરે જે રીતે મનના સંજોગો હોય તો તમને વિચારો સતત આયા જ કરે હવે વિચારો આવે છે એમાં તમારો ભાગ મરજિયાત ભાગ કયો તો કે એને એને જોવાનો ભાગ તમારો જેટલું મનમાં વિચાર આવે એ ફરજિયાત ભાગ અને તમે એને જોનારા બની ગયા એ તમારો મરજિયાત ભાગ એમાં તમારે જેવી રીતે રહેવું હોય એ રીતે રહી શકાય પણ જે વિચારો આવતા હોય એમાં તમારે રહેવું હોય એવી રીતે ના રહી શકાય કારણ કે એ ફૂટ્યા જ કરે ફૂટ્યા જ કરે એટલે ફરજિયાત ભાગ અને એના એને તમે જોયા કરો એ તમારો મરજિયાત ભાગ એટલે આખો મરજિયાત ભાગ ભગવાનોના હાથમાં આવી ગયેલો મરજિયાત આખો પોતાના હાથમાં આવી જવો એને ભગવાને અનુભવ કયો શું કયો અનુભવ ફરજિયાત મરજિયાત આખો હાથમાં આવી જાય ફરજિયાત પછી એને સ્પર્શ જ ના કરે હજુ આપણને ફરજિયાત ભાગ સ્પર્શ કરી જાય છે ઘણો ખરો ભાગ આપણને સ્પર્શ કરી જાય છે એ લેવા ધીમે ધીમે સ્પર્શ કરતો બંધ થાય ત્યારે સમજવાનું કે આપણો મરજિયાત ભાગ હવે આપણા હાથમાં આવતો ગયો છે એટલે કે આ પુરુષાર્થ થકી મરજિયાત ભાગ આપણા હાથમાં આવતો જાય એટલે ફરજિયાત બિલકુલ તમને વચ્ચે દખલગીરી ના કરે વચ્ચે હોવા છતાં પણ તમને અસર ના કરે સ્પર્શ ના કરે તમને પોતાના ભાગમાં સ્થિર રહેવા દે એ તમારો ભાગ છે આખો કે ભગવાનોના પાસે એ ભાગ આખો બહુ મજબૂત થઈ ગયેલો કારણ કે એના માટે આ પુરુષાર્થ કર કર કરવો પડે આખો પુરુષાર્થ દ્રષ્ટિનો પુરુષાર્થ કે ભાઈ હવે તમે આ તમને સંજોગ આવ્યો છે તો એ સંજોગ શું છે તમે કોણ છો સામેવાળી વ્યક્તિ કોણ છે બધું અંદર સતત એક ગોઠવણી ચાલવી જોઈએ ને ગોઠવણી ચાલ્યા પછી અંદર તમને એ ગોઠવણી મુજબ રહેવા દે ખરા એ ગોઠવણી મુજબ રહેવા દે એને ભગવાને તપ કહેલું છે હવે તમે ગોઠવણી મુજબ તમે ના રહો તો પછી તમને બધી અસરો થયા કરશે એ એ સંજોગ તમને સ્પર્શ કર્યા કરશે એટલે ગોઠવણી જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ એક્ઝેક્ટપણે રહેવો સંજોગ સારું થાય ત્યાંથી પૂરો થાય ત્યાં એ રહ્યા જ કરે રહ્યા જ કરે એવી એવો આપણે પુરુષાર્થ કરવાનો છે ભગવાનોને પુરુષાર્થ ના હોય ખ્યાલ હજુ આપણે શરૂઆત છે એટલા માટે પુરુષાર્થ દશા આ ભાગ છે ભગવાનોને તો એ ભાગ મજબૂત થઈ ગયો હોય પુરુષાર્થ જ ના હોય એમને રહ્યા જ કરે સામે ભગવાનનું કોઈ અપમાન કરનારા હોય તો ભગવાનને રહ્યા જ કરે રહ્યા કરે નહીં નિર્દોષ જ દેખાય સીધું શું દેખાય નિર્દોષ જ દેખાય આપણને હજુ બધા ઘણા બધા દોષિત દેખાય શું દેખાય આ બોલી ગયા કેટલા બધા રિલેશન હતા છતાં આવું કરી ગયા આમ કરી ગયા તેમ કરી ગયા કોઈ બોલનાર જ નથી તમારી જ બધી ફિલ્મ ગોઠવેલી તમારું જ શૂટિંગ કરેલું આપણી સમક્ષ આવેલું છે હવે શૂટિંગને પૂરું થઈ જવો તો ને અંદર નવી ફિલ્મ બને છે હવે નવી ફિલ્મ એટલે કેવી ફિલ્મ કે ભાઈ આપણે છૂટવાવાળી ફિલ્મ પેલી બંધાવાવાળી ફિલ્મ નથી બનતી છૂટવાવાળી ફિલ્મ બને છે એટલે આ બધી વસ્તુને આપણે અંદર જોઈ લેવું પડે કારણ કે જે કોઈ દડો પ્રાપ્ત ન થાય એવી પ્રાપ્તિ આપણને થયેલી છે ખ્યાલ જે પહેલાં સંકલ્પ એટલે બધી જગ્યા ઉપર મારું મારું રહ્યા કરતું હતું શું રહ્યા કરતું હતું પણ હવે મારું શું રહ્યું તો ફક્ત શુદ્ધાત્મા એ જ મારું સ્વરૂપ છે બીજું કોઈ સ્વરૂપ એ મારું નથી ચલા એટલે આપણો એક જ સંકલ્પ રહ્યો હવે હું શુદ્ધાત્મા છું પહેલાં બધા સંકલ્પો બહુ જ હતા બધા બહુ ગોઠવેલા હતા પણ એ આપણને આ નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થઈ કેવી થઈ નિર્વિકલ્પ સંકલ્પ વિકલ્પ જતા રહે આપણે હું ને મારું આખું જે હતું જતું રહ્યું હું એની જગ્યા પર બેસાડી દીધું મારું શું છે એનું તમને ભાન કરાવી દીધું એટલે સંકલ્પ વિકલ્પ આપણા આખા બંધ થઈ ગયા એટલે તો કે હવે આ જે પ્રાપ્તિ થઈ નિર્વિકલ્પ પદની પ્રાપ્તિ થઈ એ જે કોઈ દિવસ પ્રાપ્તિ ન થાય એવી અપ્રાપ્તિ વસ્તુની પ્રાપ્તિ આપણને થયેલી છે તો કે આ મોક્ષનું દાન આપવા માટે જે દાદા ભગવાન આવ્યા ને આપણને સિદ્ધ દશાની અંદર મૂકી દીધા સિદ્ધ ભગવ જે દિવસે આપણને જ્ઞાન મળે છે એ દિવસે સિદ્ધ ભગવાંશોનો એક અઠમાઉસમો ગુણ પ્રાપ્ત થાય છે શું કહ્યું એક અઠમાઉસમો ગુણ એટલે કયું ગુણ તો કે નિરાકુરતા સિદ્ધ ભગવંતોના આઠ ગુણ હોય એમાંથી એક અઠમાઉસમો ભાગ એટલે એક ભાગ આપણને પ્રાપ્ત થયો તો કે નિરાકુરતા આકુરતા વ્યાકુરતા હોય તો પણ આપણી નિરાકુરતા ના જાય એટલે કે હવે પ્રાપ્તિ થવી બહુ મુશ્કેલ છે તો કે આ વસ્તુ આપણી જે છે એને સાકાર કહેવાય શું કહેવાય આ દેખાય પાંચ ઇન્દ્રિયોથી દેખાય પાંચ પાંચ ઇન્દ્રિયોથી અનુભવમાં આવે એ બધું સાકાર સ્વરૂપ કહેવાય સાકાર એટલે બીજા જોઈ શકે એવું એટલે ને આત્મા છે નિરાકાર છે કેવો છે હા પણ જે દેહની અંદર ભગવાન પ્રગટ થાય છે એને સાકાર નિરાકાર કહેવાય શું કહેવાય સાકાર નિરાકાર એટલે કે સાકાર નિરાકાર જ્યાં સુધી ભેગા થતા નથી ત્યાં સુધી કોઈનું કામ થતું નથી ભગવાન સાકાર રૂપે જોઈએ કેવા હતો કે જેની અંદર નિરાકાર પ્રગટ થઈ ગયું હોય એવા સાકાર ભગવાન જ્યારે ભેગા થાય ત્યારે આપણો આત્મા વ્યક્ત થાય જેની અંદર વ્યક્ત થયેલો છે એવા ભગવાન આપણને પ્રાપ્ત થાય તો આપણી અંદર એ વસ્તુ પ્રાપ્ત પ્રાપ્ત થાય એવી છે કે છે એટલે કે જે આપણે આપણા કોઈ સમજમાં ના આવે એવી અનુભૂતિ આપણને થઈ છે શું છે અનુભૂત ગમ્ય આપણે ખબર નહીં ના પડે કે શું અનુભવ આપણને થયેલો છે દાદા કે મોટા મોટા પુરુષોને પૂછી આવો કે મને આવું અને અનાત્મા છૂટો રહે છે તો કે રહેતો હતો જાઓ જાવ કે મગજમારી ના કરો કે શું કહે પણ આપણને રહે છે એ હકીકત છે એટલે અંદર નિરંતર પોતાની અંદર ધારા વહી જ રહી છે કઈ ધારા વહી રહી છે તો કે હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એને છેલ્લામાં છેલ્લી ધારા કહેવાય છે પરમધારા કેવી પરમધાર અંદર હું શુદ્ધાત્મા છું રહ્યા જ કરે રહ્યા જ કરે અને આપણને ખબર પડી ગઈ છે હવે તો કે આ પૂતગલની અંદર સુખ નથી પહેલાં પૂતગલની અંદર જ આપણને સુખ લાગતું હતું શું લાગતું પૂતગલમાં જ કારણ કે પૂતગલનો સુખ સુખ આપવાનો ગુણ જ નથી એક માનેલો ગુણ છે શું છે ખરેખર છે નહીં એમાં પણ આપણી માન્યતા પ્રમાણે આપણને એમાં સુખ લાગે છે તો કે સુખ એમાં છે જ નહીં એટલે સુખ ખરેખર આપણને પોતાના સ્વભાવમાં છે એ આપણને બતાવી દીધું કે ભાઈ તમારી અંદર પોતાની અંદર આ સુખ છે સુખ બહાર શોધવાની જરૂર નથી પણ બહાર કેમ શોધતા હતા તો કે આપણને અંદર અનુભવમાં નહોતું આવતું વર્તાતું નહોતું એટલે નહોતું વર્તાતું એટલે આપણે બહાર જતા હતા ખેલા એટલે આપણા પોતાના આત્માની અંદર સુખ છે એનું આપણને બરોબર ખબર પડી ગઈ આ દાદા ભગવાન થકી આપણને એમને જે જ્ઞાન આપ્યું એના થકી આપણને ખબર પડી કે ખરેખર શું પોતાની અંદર જ છે એટલે કે આખું પોતાનું જે શરીર છે એ એનું સંચાલન આખું સંયોગો કરાઈ રહ્યા છે સંયોગો આખું સંચાલન કુદરતી છે એના જ્યારે જે જે સંયોગો આવે સંયોગો જ્યારે પાકે અંદર ત્યારે એનું ફળ આપવા માટે સન્મુખ થાય ઉદયમાં આવે શું આવે ઉદયમાં ત્યાં સુધી અંદર બધું પડેલું હોય જેને આપણી ભાષામાં સંચિત કર્મ કહેવાય છે શું કહેવાય છે ત્રણ પ્રકારના કર્મો બતાવેલા છે આપણા વેદાંતમાં એક તો ક્રિયમાન કર્મ બતાવ્યું છે સંચિત કર્મ બતાવ્યું છે અને પ્રારભ કર્મ બતાવેલું છે બરાબર તો કે ક્રિયમાન કર્મ એટલે શું તો કે નવ બંધાય એ હવે નવું બંધાતું નથી પણ સંચિત કર્મ જે વચ્ચે આવતા હતા એ બધા બારી દીધા પણ આપણી મરજીથી ઊભા કરેલા સંચિત કર્મો અંદર પડેલા છે પણ સંચિત કર્મો જેમ જેમ ઉદય આવે એમ બહાર નીકળે એમાંથી જે તે કોઈ કસ્ટમર લેવા આવ્યો હોય ત્યારે ગોડાઉનમાંથી માલ બહાર નીકળે ને કેમ નથી નીકળે એટલે કે કોઈ એવો સંજોગ આવે ત્યારે અંદરથી માલ સંચિત કર્મોમાંથી બહાર નીકળે એ સંચિત કર્મમાંથી કર્મમાંથી બહાર નીકળ્યું ને ફળ આપવા માટે સન્મુખ થયું એને ભગવાને પ્રારભ કર્મ કહ્યું ખેલા એટલે પ્રારભ આખું ભોગવાઈ જતું હોય છે આપણું પરંતુ પ્રરભ ભોગવાતા ભોગવાતા પોતાની અંદર હું શુદ્ધાત્મા ના હોય તો ફરી ચાર્જિંગ થાય ભા ઊભું થાય પરંતુ આપણે શું છે પ્રારભ કર્મ તો આવે છે પણ હવે ખબર પડી કે હું શુદ્ધાત્મા છું એટલે પ્રારભ કર્મ ત્યાં આગળ આખું પૂરું થઈ જતું હોય છે ખ્યાલ એટલે આ બધા સંચિત કર્મો અંદરથી એના ઉદાયાધીન બધા નીકળ્યા કરે છે અને ખલાસ થતા જાય છે અને ખલાસ થતાં થતાં આપણને આપણે પોતામાં રહેવાથી આપણને પોતાનો અનુભવ ખુલ્લો કરાવીને જાય છે એ અનુભવ આપણને ખુલ્લો કરાવે છે જે જે સંચિત કર્મો આવે છે એમાં તમે સરખા રહ્યા તો તમારો પોતાનો અનુભવ ખુલ્લો થાય અને એ સરખા ના રહ્યા તો તમારો અનુભવ એટલો ખુલ્લો થયો નહીં ખ્યાલ આવે એટલે આ સંચિત કર્મો એ આપણા માટે બહુ ઉપકારી છે અંદર પડેલા છે હે ઉપકારી પરમ ઉપકારી છે કોઈ પણ એટલે કે આપણને જાગૃત રાખે આપણને પોતાના સ્થાન ઉપર પહોંચાડે બધું કરે આ એટલે કે છે કે એટલે કે આ જગતના બધા જે સંયોગો છે પાપ પુણ્યના આધારે નીકળે છે પાપ હોય તો બધા ઊંધા સંજોગ ભેગા થાય પુણ્ય હોય તો સવડા ભેગા થાય પરંતુ આપણી જે હવે કાયા છે શરીર છે એ આખું પર ને પરાધીન છે પેલા કયું સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો વાણીના સંયોગો પર છે ને પરાધીન છે અને પરાધીનતા કરાવનારા છે કેવા છે હા આપણે પરાધીન કરાવડાવે એને અધીન કરાવડાવે પરંતુ હવે આપણે પોતાના સ્વાધીન રહેવાનું છે શું રહેવાનું છે એ તો પરાધીન કરાવવા માટે આવે છે પણ આપણે આ પોતાના સ્વભાવમાં રહીને સ્વાધીન રહેવાનું છે હવે આપણે હવે શું થયું છે તો કે આપણા ચિત્તની અંદર હવે ફક્ત એક જ મૂર્તિ રમ્યા કરે છે દાદાની શું રમ્યા કરે છે જે શુદ્ધ છે જે સંપૂર્ણપણે પ્યોર થઈ ગયા છે એવા દાદાની મૂર્તિ આપણા આંખોમાં દિલો દિમાગોમાં એ મૂર્તિ રહ્યા કરે છે હવે એ મૂર્તિ આપણી અંદર દિલો દિમાગમાં રહી તો તમે એમના જેવા સ્વયં થતા જાઓ છો તો કારણ કે એમનું જ આખું સ્મરણ રહ્યા કરે શું રહ્યા કરે હંમેશા જે પ્યોર થયેલી વ્યક્તિ હોય અંદરથી શુદ્ધ થયેલી વ્યક્તિ હોય એને તમારે યાદ કરવાની જરૂર ના પડે યાદ આયા કરે શું થાય યાદ આયા કરે એટલે કવિરાજે લખ્યું ને ભૂલવા ચાહું તો એ ઘડી ઘડી યાદ આવી જાય આ તો અલૌકિક જાદુ કહેવાય દાદાજી તમને નહીં છોડું નહીં છોડું દાદાજી તમને નહીં છોડું દાદા કે તમે અમને નહીં છોડો તો અમે તમને નહીં છોડીએ શું કહ્યું પકડી રાખજો કંઈ બરોબર ના મોક્ષ ના થાય ત્યાં સુધી અમારા નિધિથી અસરને પકડી રાખજો એટલે કે છે કે જેમનું અખંડ સ્મરણ રહ્યા કરે તમને તો તમારું શંકિત કેવું થતું જાય કે કોઈ પણ સંજોગ તમને બાધક ના થાય બાધકરૂપ થાય એટલે ના થાય એટલે શું કે જે સંજોગ પૂરો થવા આવ્યો છે એ સંજોગ ઊભો ના રહે એટલે કે તમારું એવું શંકિત થવું જોઈએ કે એ શંકિત જ એને ફરી વરે સંજોગોને કે એટલે કે તમારી એવી સીધી દ્રષ્ટિ જ રહ્યા કરે એ સંયોગ પ્રત્યે એટલે તમને કોઈ વસ્તુ બાધક કરતા ના થાય એટલે જેનું અખંડ સ્મરણ થાય એટલે તમે એના જેવા થતા જાઓ એટલે કે આપણી હવે પહેલાં બુદ્ધિ કેવી હતી તો કે જે પહેલાં નફો ખોટ દેખનારી બુદ્ધિ હતી તો કે હવે આપણી બુદ્ધિ સેના ઉપર જતી રહી તો કે પરમાત્મા ઉપર આપણી બુદ્ધિ જતી રહી પરમાત્મા દાદા ભગવાન ઉપર જતી રહી એટલે આપણી અંદર પણ એ બધી વસ્તુઓ સવડી દેખાડે પહેલા બુદ્ધિ હતી તો બધું અવળું દેખાડે પેલી જે તમને ફોન આવ્યો તમે કહ્યું બેટા પછી આપણે જોઈ લઈશું સાત વાગે એટલે જોઈ લઈશું તો સરખી બુદ્ધિ કામ કરે છે પહેલા નીકળે શું થાય આપણે અમે કંઈ પડવાનું ભરી આપણું ઘરનું થોડું છે આમ છે તેમ છે કરીને બુદ્ધિ એવી રીતે રખાવડા આવે અંદર અંદર ભેદ પાડતી હતી શું કરતી હતી હવે આ ભેદ ના પાડે કારણ કે જ્ઞાની પુરુષ અભેદ હોય કેવા હોય અભેદ હોય જેની અંદર બુદ્ધિ ખલાસ થઈ ગઈ હોય એ એવા અભૂત જ્ઞાની હોય એનું અખંડ સ્મરણ રહે એટલે તમે અભૂત થતા જાઓ તો કે જે જગ્યાએ તમારી બુદ્ધિ વપરા વપરાવાની હોય અને એ બુદ્ધિ વપરાતી તમે બંધ કરો ને એટલે તમે અભૂત થઈ ગયા અંદર બતાડે ખરા બધી વસ્તુ કે જો ને બાજુ આવે જવું પડશે ખેલા હવે આપણે જોવાનું કે વ્યવસ્થિત શક્તિ લઈ જવાનારી છે આપણે નથી જવાના તો એ એટલું તમે જોયું તો તમારી બુદ્ધિ સમ્યક થઈ ગઈ કેવી થઈ ગઈ અભેદ થઈ ગયા તમે સમ્યક બુદ્ધિ થઈ ગઈ તમને આ સંસારમાંથી છોડાવનારી બુદ્ધિ થઈ ગઈ એટલે દરેક સંજોગોમાં તમને બુદ્ધિ બતાડ્યા કરશે પણ એ બુદ્ધિને સાથ ન આપતા સરખી વસ્તુને સાથ આપો એને અભૂતતા કહેવાય શું કહેવાય દાદા કહે અમારી અંદર બુદ્ધિ ટોપ ઉપરની હોય તો અમે એને સાથ બિલકુલ ના આપીએ શું કહ્યું એનું સાંભળીએ નહીં બતાડે બધું પણ અમે સાંભળીએ નહીં કે છે એટલે એને પરમાત્મા બુદ્ધિ કહેવામાં આવે છે એટલે કે જ્ઞાની પુરુષ પર એવી પરમાત્મા બુદ્ધિ હોય તો તમને આ ગમે તેવા સંજોગો હોય ને તો પણ પલે પલે તમને મુક્તિ અપાવે એ એ સંજોગોમાં તમને મુક્તિ અપાવે પલે પર કારણ કે તમારો પરમાર્થ તમને હાથમાં આવતો જાય છે પરમાર્થ પરમાર્થ પહેલાં આત્માર્થ હતો આત્મા નહીં થયો આત્માર્થ હતો હવે આત્માત્માથી પરમાર્થમાં જતું રહ્યું કે કેમ તો કે આત્મા તો તમને પ્રાપ્ત થયો પણ દરેક સંજોગોમાં તમને આત્મા હાજર થાય છે જ્ઞાન હાજર થાય છે એટલે આખો તમારી અંદર પરમાર્થ આત્મા આવતો જાય છે પરમાર્થ એટલે આખું નિષ્કર્ષ એનો જે કહેવાય આખી દ્રષ્ટિ તમારી એવી થતી જાય છે આખી પરમાર્થ દ્રષ્ટિ થતી જાય છે અથવા તો તમારું પરમાર્થ સંકિત આપેલું તો છે આપણને દાદા ભગવાન એને શાયક સંકેત કહ્યું અને શ્રીમદ રાજચંદ્ર એને પરમાર સંકેત કહ્યું શું કહ્યું પરમાળ સંકેત શબ્દ વાપર્યું છે એમણે એમણે વાપર્યું છે એક સેન્ટન્સમાં કે વર્તે નિજ સ્વભાવમાં અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ધારમાં પરમાર્થે સંકેત તો કે જે વૃત્તિઓ તમારી બહાર ભટકતી હતી કેમ ભટકતી હતી કે સુખનું આરોપણ કરેલું હવે એ વૃત્તિઓને સુખ ક્યાં થયું કે પોતાની અંદર સુખ છે એટલે બધી વૃત્તિઓ પોતાના ઘર તરફ જવા માંડી એટલે કે પાછી વળી એટલે ભગવાન એને પરમાર સંકિત કહેલું છે તો કે પરમાર સંકિત પ્રાપ્ત થાય એટલે બહાર બધા સુખની જે માન્યતાઓ છે ને એ બધી એની મેરેજ ખતમ થતી જાય કરવી ના પડે એને ધીમે ધીમે થતું જાય સુખ નથી જે પહેલાં જ કોઈ પણ સંજોગોમાં આપણને જતા હતા ને જે સુખ લાગતું હતું ને હવે સંજોગોમાં જઈએ તો આપણને સુખ નહીં લાગતું આ શું છે કે છે સારું અહીં ખાલી ફસાઈ ગયા ખાલી આવી ગયા પણ જવું પડે છે શું થાય છે હા કારણ કે કમ્પલસરી છે ફરજિયાત છે એટલે જવું પડે છે પણ હવે આપણી ચાંચ ડૂબતી નથી એમાં શું કહ્યું કારણ કે પાણી ખલાસ થઈ ગયું ચાંચ કઈ રીતે ડૂબે સુખની માન્યતાનું હતું એ આખી પાણી ઉકાઈ ગયું એટલે હવે ચાંચ કઈથી ડૂબવાની છે આપણી એટલે આપણને ગમે નહીં છતાં પણ ત્યાં રહેવું પડે છે કારણ કે ફરજિયાત છે માટે ના ગમે તો રહેવું પડે ફરજિયાત છે એટલે તમને એ પરમાણુ સંકિત તમારું ખુલ્લું થતું જાય છે આખું પરમાણ સંકિત આપ્યું તો ખરું પણ અનુભવમાં આવતું જાય છે તો કે જેમ જેમ અનુભવમાં આવતું જાય એમ એમ આ બધી જગ્યા પર જ્યાં જ્યાં આપણે આ ચિત્તને વેરેલું છે ને વૃત્તિઓ વેરેલી છે ને એ ચિત્તની વૃત્તિઓ પોતાના તરફ બધી ઘર તરફ આવતી જાય કે આમાં સુખ નથી આમાં સુખ નથી કારણ કે એક વખત સાચા સુખનો તમને અનુભવ થવો જોઈએ ને એક વખત તમને સાચા સુખનો અનુભવ થાય એટલે પછી તમને એવું ના કહે કે તમે આ બધી વસ્તુઓ મૂકી દો એટલે દાદા કે કોઈ વસ્તુ છોડાય આપણને કેમ ના છોડાય દાદા કે એની સમજણથી જ છૂટી જશે અમે મૂળ વસ્તુ જેવી આપી દીધી છે એના ઝાડના મૂળિયાની અંદર જ દવા નાખી દીધી છે પછી અમારા આ પાંદડા નહીં કાપવા પડે દાળખી નહીં કાપવી પડે ડાળીઓ નહીં કાપવી પડે થડ નહીં કાપવું પડે એની મેરે જ ઝાડ સુકાઈ જશે કે શું કહ્યું એટલે આ એક જબરજસ્ત પ્રયોગ દાદા ભગવાને આપણા ઉપર કરેલો છે કે આ તમારી આ બધું સંસાર વૃક્ષ એની મેરે સુકાઈ જશે તમારે સુકાવાની જરૂર નહીં પડે એટલે આવી રીતે આખું આ દાદા ભગવાનનું વિજ્ઞાન

જે રહસ્ય આખા જગતને આપ્યું કે આખું જગત નિર્દોષ છે હવે એ નિર્દોષ દેખાતું નથી તો દાદા ભગવાન વારે ઘડીએ દરેક સંજોગમાં આ નિર્દોષ દ્રષ્ટિનું વપરાશ કેવી રીતે થાય છે એ આખું એક્સપ્લેન કરતા હતા આપણે સૌથી પહેલાં જ્યાં રહેતા હોઈએ આપણા ઘરમાં રહેતા હોઈએ આપણા જે કંઈ બી સંબંધો હોય જે કંઈ બી ફાઇલો હોય તો નોર્મેલિટીમાં આપણે એકબીજા સાથે વાત કરતા હોઈએ તો તરત જ પેલું સંબંધ દેખાય અમારા વાઈફ છે અમારા છોકરા છે અમારા બનેવી છે તો આપણે અનાદિની ટેપ તો એ જ પડેલી છે જે આપણે સંબંધો જોઈએ છે હવે એ સંબંધની અંદર જ્યાં સુધી આપણે જ્ઞાન નથી તો આપણે રિલેશન જ જોજો કરતા હોઈએ છીએ પણ જેવી રીતે આ વિજ્ઞાન હાથમાં આવે છે ત્યારથી દાદાએ આખું જગત જો કે અમે આવી રીતે જોયું છે એકચ્યુઅલી તમને એવું લાગે છે કે આ દોષિત છે આ મને આવી રીતે બોલી ગયા અને મારી સાથે આવી રીતે વર્તન કર્યું આમ ના નહોતું બોલાતું તોય બોલી ગયા તે અસર કરે છે પણ આ એક શબ્દ ખરીદજો દાદા કે તમે પકડી રાખો અને સમજણ તમારા હાથમાં આવી જાય કે આખું જગત નિર્દોષ છે અને આપણા હિસાબથી જ દોષિત દેખાય છે આપણું હિસાબ છે અને એને આપણે ગયા ભાવમાં આપણે એવું એમને આપી આવ્યા છે અને એ પાછું કરે છે એટલી જો સમજણ આવી જાય તો નિર્દોષ છે પણ એ દ્રષ્ટિ પહોંચતી નથી તો દાદા બીજું રહેશે ખુલ્લું કરી આપ્યું કે આ કંઈ બોલી ગયા મને તો એ વાણી ટેપ રિકોર્ડ છે વાણી ટેપ રિકોર્ડ છે હવે આ જો આપણે તરત જ વાણીના જ બધા વાણ વાગતા હોય છે હવે એ વાણી એવી રીતે બોલાઈ જાય તો તરત જ અસર કરે કે આવું મને બોલી ગયા મારા વાઈફ છે તો એ આવું બોલવું જોઈએ મારા છોકરાઓને આવી રીતે વાત કરવી જોઈએ તો એ વાણીના જે અસર પડે છે તો દાદા કે વાણી એ ટેપ રેકોર્ડ છે એ પહેલાં ટેપ થયેલી છે પણ આ વસ્તુ જે ટેપ રેકોર્ડ છે પછી એમ કહીને તો આપણે બેસી રહીએ કે આ ટેપ રેકોર્ડર બોલી પછી એનું બીજું રહેશે ખુલ્લું કર્યું કે વાણી તો ટેપ રેકોર્ડ છે કોડ વર્ડે છે પણ આપણા જે આશયમાં આ નિર્દોષ છે એ છે પણ આવી વાણી નીકળી ગઈ એટલે આપણો હિસાબ છે તો દાદા કહે છે કે એ વાણી એક વખત ટેપ રેકોર્ડ આ ભાવની નથી પાછલા ભાવની ભરેલી છે તો એ પછી ચેન્જ કેવી રીતે થાય તો આ જગ્યાએ દાદા વાત કરી બહુ મોટી રહેશેની વાત કરી કે પુરુષાર્થ અને પરાક્રમ તો આવી જ્યારે વાણી નીકળે છે તે વખતે જબરજસ્ત જાગૃતિ રાખીને દાદા કહે છે તમે શક્તિ માગો કે ભાઈ આ મારે નહોતું બોલાવતું આ મારી વાણી ખોટી નીકળી મારે આ વાણી નહોતી બોલાતી સૌ વખત બોલો તો દાદા કે આ વાણી તમારી બદલાઈ જાય મીઠીને મધુર થઈ જાય કે જ્ઞાનીઓની વાણી કેવી હોય કે મીઠીને મધુર હોય તીર્થંકરોની વાણી કેવી હોય કે તમને આમ નિરંતર આમ મધુર લાગે તો દાદા કે તમારે એવી વાણી થઈ જાય અહીંયા દાદા કહે છે પરાક્રમ કરવાનો નહીં તો આપણે ટેપ રિકોર્ડર બોલી દે તો ત્યાં સ્ટોપ થઈ ગયા એટલે આપણે તો ટેપ રિકોર્ડર છે આવી બોલી લીધી પણ ટેપ રિકોર્ડર છે તેમ છતાં બી દાદા કહે કે અમે આવું બોલીએ ને તો દાદા કહેતા હતા કે અમે ઘણી વખતે સત્સંગમાં હોઈએ તો અમારે રહસ્ય ચોખ્ખું બતાડવું પડે અને બધી રીતે અમે વાત કરતા હોઈએ અમને આખું નિર્દોષ દેખાતા હોય પણ વખતે અમે બોલાઈ જાય કે અમે બોલવું પડે કે ભાઈ આ સંત આવા છે આ તો હજુ આત્માનો છાંટવાય જોયું નથી તો દાદા કે અમારે એ વાણી બોલાઈ જાય તો અમારે બહુ અસર એની અસર થાય એટલે અમારે બી એના પ્રતિક્રમણ કરવા પડે તો ત્યારે અમને ખબર પડી જ્યારે જ્ઞાની પુરુષ આટલા મોટા બ્રહ્માડના સ્વામી એ ભલે અમારા હિત માટે બોલતા હોય ઘણી વખતે મહાત્માઓને દાદા કહે કે બહુ ફાયરિંગ આપતા હોય કે ભાઈ જેથી કરીને એનો રોગ નીકળી જાય તો દાદા કહે કે અમારે પછી બહુ ભાર આવે અમે આવું બોલી તો ગયા પણ ભલે અમે એમનું રોગ કાઢવા માટે બોલ્યા પણ મારે અમારે પછી અમારે ભાર આવે ને તો અમારે રાત્રે પ્રતિક્રમણ કરવા પડે એટલે પછી અમને કલેક્ટ રિકલેક્ટ થયો કે આટલા મોટા જ્ઞાની પુરુષ ચૌદ લોકના નાથ આખા બ્રહ્માંડના સ્વામી એમને બી પ્રતિક્રમણ કરવા પડે છે તો આપણે ક્યાં રહીએ પછી તે આપણું શું પછી આપણું ઉપયોગ રહ્યું આપણે આખા જીવનમાં આપણે કેવી રીતે આપણે વાત કરતા હોઈએ છીએ દાદા કે ઘણી વખત તો આપણને ખબર બી નથી પડતી કે તમે કેવી રીતે વર્તન કરો કે સામેવાળાને દુઃખ થઈ ગયું એ રાત્રે તમારે સૂતા પહેલાં એ બધું સાફ કરવું પડે અમને એક વખત દાદાએ ખાસ કહેલું કે તારાથી કંઈ દોષ થાય છે અમને તે વખતે નાની ઉંમર હોય હતી નવા નવા હતા અને દાદાનું જ્ઞાન બહુ સરસ સેટ થઈ ગયેલું અને એટલું બધું આનંદ આવે કે પછી અમને કશું દેખાય જ નહીં બાપુજી કે હમણાં તારે પેલું ત્યાં જવું નથી દાદા પાસે તારે ફેક્ટરીમાં નથી જવું દા હું આવીશ પણ એમને આમ તેમ કરીને પટાવીને અમે છોડીને આવતા રહેતા હતા એમને કેટલું દુઃખ થતું હશે એમને તો વ્યવહાર ચલાવો ને આટલું મોટું પરિવાર ચલાવવાનું તો અમે એ પરવા નહોતા કરતા કે એમને કેટલું દુઃખ થયું તો આપણે વિચાર કરીએ કે સો આપણે ખબર નથી પડતી કે સામેવાળાને દુઃખ થઈ જાય છે અને પછી એમને એ બી ખબર નહોતી પડતી કે ભાઈ તે એના પ્રતિકમણ કરવા પડે તો દાદા શું કરતા હતા બધાને એક એક મહાત્મા આપતા પુત્રોને નહીં જે કોઈ મહાત્મા હોય એને રોજે એમનું ક્લાસ લે કે તારાથી શું થાય છે તારે બરાબર ચાલે છે કે તારાથી દોષ થતા નથી તો એ જાગૃતિ કરવા માટે જેથી કરીને અમે અલર્ટ થઈએ જો અમે અલર્ટ ના થઈએ તો આમ જ દિવસ પસાર થઈ જાય અને ખબર ના પડે કે આપણે કેટલા જ્ઞાનમાં રહ્યા કે નહીં રહ્યા તો પૂછ્યું કે ભાઈ કેશો તારાથી કંઈ દોષ થાય છે હું વિચારમાં પડી ગયો કારણ કે હું તો બહુ સારી રીતે દાદાના કયા મુજબ ચાલતો હતો આજ્ઞામાં રહેતો હતો ઘરનામાં કોઈને દુઃખ ના થાય જે દાદા એક એક બધા હથિયારો આપી દીધેલા કે આપણા મન વચન ગયાથી કોઈને દુઃખ ના થાય તો અમે નાનપણમાં કેવું કે ન્યૂ જનરેશન હોય તે એક વાક્ય સાંભળીએ એટલે પકડી રાખીએ કારણ કે દાદા માટે જબરજસ્ત રાગ દાદા જે કહે એના ફોલો કરવાનું દાદા કે સવાર છે તો સવાર રાત છે તો રાત કશું જોવાનું જ નહીં એટલે અમે દાદાના એક એક વાક્યને પકડી રાખતા હતા કે દાદાએ કહ્યું છે ને કોઈને દુઃખ નહીં આપવાનું તેમ છતાં કે દુઃખ નહીં આપવાનું છે આપણે સારી રીતે વ્યવહાર કરવાનો છે તેથી કરીને એવું તો નહીં કે આપણાથી કંઈ દોષ નથી થતા પણ આપણે બહુ સારું લાગે કે દાદાને ત્યાં જઈએ છીએ સત્સંગમાં જઈએ છીએ દાદાની આજ્ઞા પાલન કરીએ છીએ એટલે આપણા કોઈ તો દાદા દાદાને તો દેખાઈ આવે કે અહીંયા બેઠા હોય તો આરપાર જોઈ શકે કે ભાઈ આની અંદર શું પરિણીતિ ચાલે છે અહીંયા એક વખત તો બાબુભાઈના હોલમાં સત્સંગમાં અચાનક કહી દીધું કે આ તમે અહીંયા જેટલા અહીંયા બેઠા છો ને કે અમે આરપાર દેખાય છે કે તમારે ત્યાં શું ચાલી રહ્યું છે તમારું બધા બધા ગભરાઈ ગયા બધા કંઈક આરપાર દાદા હજુ તો દાદા નવા નવા જેવી જ્ઞાની પુરુષ આવે તો હજુ તો કોઈને ઓળખાણ થઈ ના હોય ને તો દાદા ધીરે ધીરે તો નયા નવા રહસ્ય ખોલતા હતા દરરોજે કંઈ ને કંઈ નવું રહેશે ખોલી કાઢે કારણ કે જ્ઞાની પુરુષ પાસે તો પૂરું વિજ્ઞાન હોય અને એ આરપાર જોઈ શકતા હોય તો આમ તો બધા રોજે દાદા બધાની વખાણ કરે અને કોઈને બી દાદા એવું ડાયરેક્ટલી કહે નહીં કે તમે આમ કરો છો તમે આવી રીતે કરો છો આજ્ઞામાં નથી રહેતા કોઈ દિવસે અમે જોયેલું નહીં દાદાએ કોઈને ઉપર ડાયરેક્ટ અટેક કરી હોય પણ દાદાનું ઐશ્વર્ય અને દાદાનું એટલું બધું પ્રભાવ હતું કે એ હાજરીમાં બેઠા હોય ને અહીંયા તો એમને તરત જ બધું દાદાને એટલા બધા પરમાણુ અસર કરે ને કે તમે ઊંધું કરવા માગતા હો તો એ કરી ના શકો એટલું બધું દાદાનું ઐશ્વર્ય અને એટલું બધું પ્રભાવ હોય અને આવી પરિસ્થિતિમાં અમે એ બધા ઊંધું છતું તો બધું બંધ થઈ જાય પણ અંદરના જે બધા ભૂતા છે અંદરની જે બધી માયાજાળ છે એ તો જાય નહીં ને એ તો દાદા કહે કે અંદર જે ક્રોધમાં માયા લો બેઠા છે ને એને તો જ્યાં સુધી ત્રણ વર્ષ સુધી તમે ભૂખ્યા ના રાખો ને તો નીકળે નહીં હવે તમે વિચાર કરો આવી રહસ્ય તો કોઈને ખબર જ નહીં કે ત્રણ વરસ સુધી ભૂખ્યા રાખવા પડે ત્યારે નીકળે ક્રોધ હોય માન હોય માયા હોય લોભ હોય લોભ તો દાદા કે છેલ્લા એન્ડમાં જાય જ્યારે તમારે કેવળ જ્ઞાન થવું ને લોભ એવી ભારે વસ્તુ છે છેલ્લા એન્ડમાં જાય એટલે કેવી રીતે અંદર પકડી બેઠા હશે જેને આ વિજ્ઞાન ના હોય દાદાની સાયન્સ ના હોય તો આ તો પાંચે પાંચ વસ્તુમાંથી બહાર નીકળી જ ના શકે હા આપણે નીકળી શકીએ કારણ કે દાદાએ અમને રસ્તો બતાડેલો છે હવે એવા રસ્તાની અંદર જો અમે ત્રણ વર્ષ સુધી આને ભૂખ્યા રાખીએ ને તો તમે એની પ્રકૃતિ જુઓ કેટલા બધા મહાત્માઓની તો પરિણિતિ જુઓ કારણ કે દાદાને કેટલા તો મહાત્મા એટલા સિન્સિયર હતા ને કે દાદા એક વાક્ય બોલે ને એને પકડી રાખે યા હોમ કરીને પાછળ પડી જાય એવું દાદા બોલતા હતા આ વિજ્ઞાન મેં તમને આપેલું છે એટલે આ તમારે હવે શું કરવું પડે યા હોમ કરીને જો પકડી રાખવું પડે જે જે વસ્તુ તમારાથી નથી થતી એની રોજે પ્રથકરણ કરવું પડે દાદા દાદાને આશય શું છે શું કહેવા માગે છે કેવી રીતે આખું જગત નિર્દોષ છે અને દાદાએ કેવી રીતે જોયું હશે આખું નિર્દોષ અમને તો આમ દૂરથી કંઈ બી ઊંધું કરે તરત જ ખબર પડી જાય આ તો ઊંધું કરે છે આ તો આવી રીતે બોલે છે તરત જ આપણે અસર કરે છે પણ દાદાને કેવું દેખાતું હશે આટલા હજારો મહાત્મા દાદાની બાજુ બેઠા હોય કોઈ આમ કરીને બેઠા હોય તેમ કરીને બેઠા હોય કોઈ દાદાને વાત કરવાની પેલું ખબર ના આવે કે જ્ઞાની પુરુષ સાથે કેવી રીતે વાત કરવાની એ બી ભાન ના હોય નવા નવા હોય તો એ દાદાએ કોઈનો દોષ જોયું નહીં એટલે આપણે આખા દિવસ દરમિયાન કેટલા બધા દોષ જોઈ રહ્યા છીએ એમને એમને બી તો બધું દેખાતું હશે ને એને બી તો બધું દેખાતું હશે આ શું કરે છે આટલું હું એમને રોજે સમજાવું છું તો એ બધું આમ બધું ઊંધું કરીને આવતો રહે છે તો દાદા કે અમે તમારા પર આટલી મહેનત કરીએ છીએ એટલી મહેનત કરીએ છીએ તો અમને ખબર ના પડે કે તમે શું કરી રહ્યા છો તો આમ દાદા કે અમને બધું આરપાર દેખાય પણ અમે કહેતા નથી પણ જે દિવસે જેનું ટાઈમ પાકે ને તો દાદા એનું ઓપરેશન કરી નાખતા હતા તેવી રીતે મારા બી બે ત્રણ વખત ઓપરેશનના દિવસો આવી ગયા કારણ કે દાદાને જે મળ્યા હોય તો દાદા કે અમારી જવાબદારી થાય છે કે અમારે એમને કેવી રીતે આ બધા દોષોમાંથી બહાર કાઢીને આખું વિજ્ઞાન સેટ કરીને મોક્ષે લઈ જઈએ અમને જે ભેગા થયા હોય એટલે અમારી જવાબદારી હોય એટલે અમારે કોઈ પણ રીતે આમ વખાણ ના કરે વખાણ નોર્મલી વાત જ ના કરે પણ કોઈ દિવસે આવે ઊંધું થવાનું શરૂ થાય એટલે તરત જ પકડી પાડે કારણે આર પાર જોઈ શકતા તાર એટલે પૂછ્યું કે તારાથી કંઈ દોષ થાય છે મેં કહ્યું નહીં દાદા મારા આમ વિચારમાં પડી ગયો કે ફર્સ્ટ ટાઈમ દાદાએ અચાનક પૂછ્યું આટલું હું સારી રીતે દાદા સાથે રહું છું ઘરમાં રહું છું બધા મારી વખાણ કરે છે અને પછી એક વખત દાદાએ કહ્યું તો કેશવપુરની માથા પર મારા ચાર હાથ છે તો પછી ઓ વધારે એડિવેટ થઈ ગયો કે દાદાના ચાર હાથ છે હવે બીજું શું જોઈએ એટલે આપણે દાદા કે પોતાની અંદરની વસ્તુ દેખાતી નથી તો એ જ્યારે દાદા પછી આવી રીતે ઉપયોગ મૂકે ને ત્યારે ખબર પડે કે દાદા શું કહેવા માગે છે કે પછી મેં ફરી આંખ બંધ કરી તો એ મને એવું દેખાયું નહીં પણ મૂળ દાદા કે છે એટલે કંઈક ગડબડ હશે કે કંઈક આવું થતું હશે તો મેં શું કહ્યું દાદા એકાદ દોષ થતા હશે મારાથી શું કહ્યું એકાદ દોષ થતા હશે હવે જ્ઞાની પુરુષને તો બધું દેખાય તે પછી દાદાએ કહ્યું કે હવે દાદા શું કરે ઘણી વખતે આપણી બધી દ્રષ્ટિ ના પોચતી હોય ને અને તો દાદાનું એવું વચનબળ ભારે હોય ને અને એવું આવી જોરથી વાક્ય બોલે ને તે બધા આવરણો તૂટી જાય ધરત જ બોલ્યા તને ખબર પડતી નથી પાર વગરના દોષ થાય છે તારા હવે જ્યારે એ વાક્ય બોલ્યા ને એ વાક્ય બોલતાની સાથે આખો કેશવ ધ્રુજી ગયો અને ત્યાર પછી મને આખા દોષ દેખાવા માંડ્યા એ ખાલી વાક્ય બોલવાથી તારા પાર વગરના દોષ થાય કારણ કે દાદા શું કહે છે પોતાની દ્રષ્ટિ ના પહોંચે પોતાની જાગૃતિ ના હોય ત્યારે જ્ઞાની પુરુષને આવા ઓપરેશન કરવા પડે બમ્બ ફોડવા પડે એટલે પછી દાદા એક્સપ્લેન કર્યું કે જ્યારથી તું સવારથી ઉઠ્યો ત્યારે તે ઘરમાં કોઈના બધા શુદ્ધાત્મા જોયા તો દાદાએ આજ્ઞા આપેલી છે કે ત્યારે ઘરમાં રિયલ અને રિલેટિવનો ઉપયોગ રાખવાનો આપણે એક વખત શુદ્ધાત્મા તો જોઈ લેતા હોઈએ છીએ પણ દાદા કે રિયલ અને રિલેટિવ કન્ટિન્યુઅસ રહેવું જોઈએ તમારે તમારા ઘરમાં ભાઈ આવ્યા વાઈફ આવ્યા અહીંયાથી પસાર થાય છે બા બેઠા છે તો તરત જ તમારે શુદ્ધાત્મા ઓલ ધ ટાઈમ દેખાવા જોઈએ કે રિયલ અને રિલેટિવ આ આવી રીતે છે એટલે ત્યારે તમે દાદાની આજ્ઞામાં રહ્યા પછી તું કોલેજ ગયો કે પછી તું ફેક્ટરી પર ગયો તે વખતે તે બધા વર્કરમાં શુદ્ધાત્મા જોયા તે ના દાદા હું તરત જ કામ પર લાગી ગયો કામ પર લાગી ગયો પછી મને યાદ બી નહીં આવ્યો કે મારે રિયલિટી જોવાનું છે તે કે એ દોષ થયો ખાતી વખતે દોષ ખાતી વખતે યાદ રહ્યો કોણ ખાય છે હાર કરે છે નિહારી માત્ર તેને હું જાણું છું તે વખતે છૂટું રહ્યું નહીં દાદા તે વખતે બી યાદ નહીં રહ્યું આમ જ્યારે દાદાએ આખું પ્રથકરણ કરીને સવારથી રાત સુધી કરીને બતાવ્યું તો દાદા કે હજુ તો તને ગણાવી નહીં શકું એટલા બધા દોષ થાય છે અહીંયા બેઠો હોય પેલાં વર્કરે કંઈ ઊંધું કર્યું તો તારે એના માટે ભાવ બગડી ગયો કે ચાલો આને તો કાઢી મૂકીશ આને તો આવી રીતે બરોબર કામ કરતો નથી આખો દિવસ કામ ચોરી કરે છે એટલે આ સહજ રીતે આપણે જે કંઈ પણ વ્યવહારમાં હોઈએ કામમાં હોઈએ કે ફેક્ટરીમાં હોઈએ કે જોબ પર જતા હોઈએ બોસ તમારા પર ગુસ્સે થઈ ગયા તો તમે એને ગાળો આપો કે આવી મારી નોકરી કરવી પડે છે પણ જ્યારે જે દિવસે મારો વારો આવશે ત્યારે એને છોડીશ નહીં એટલે એ અંદર જે બધા ભાવ તમારા થયા કરે છે એ તમને પકડાયો આખા દિવસમાં અને આવું બધું તમારાથી અતિક્રમણ થઈ ગયા કોઈના માટે અભાવ કર્યું તિરસ્કાર કર્યું ઊંચી ભાષામાં વાત કરી કોઈને ખોટો બોલ્યો તો એ બધી વખતે તમે પ્રતિક્રમણ કર્યા પ્રત્યાખ્યાન કર્યા કે ફરીથી આવું ના થાય આલોચના પ્રતિક્રમણ પ્રથ્યા ક્યાં દાદા કહે બહુ મોટામાં મોટું હથિયાર છે કે જે તમારા અતિક્રમણ થયા હોય અને જ્યાં સુધી એ બધું આ સાફ ના થાય ને આ કોરી સ્લેટ સાફ ના થાય ને ત્યાં સુધી તમારે આત્માનો ટચ ક્યાંથી થશે એટલે દાદા શું કરતા હતા સૌથી પહેલાં વ્યવહાર કોઈ દિવસે ડાયરેક્ટલી કંઈ આત્માની વાત જ નહોતા કરતા એટલે સૌથી પહેલાં જે દોષ દેખાય છે એ શું આવ્યું એમાં તો આત્મા તો કશું છે જ નહીં વ્યવહાર આવી ગયો એટલે સૌથી પહેલાં વ્યવહાર દાદા જોતા હતા કે વ્યવહારમાં તો પછી દાદાએ જ્યારે કહ્યું ને કે અમારે પણ આવું પ્રતિક્રમણ કરવા પડે છે ત્યારે ખબર પડી કે ઓહો આ કેવું છે જ્ઞાની પુરુષ આટલા ભગવાન થઈને એને બી સાફ કરવું પડે દાદા કે જ્યારે અમને જ્ઞાન પ્રગટ થયું ને તો એ જ્ઞાન પ્રગટ થતાની સાથે આ બધું તો ભગવાન મારી પ્રગટ થઈ ગયા કારણ કે એને બીજી કોઈ ભૂમિકા દેખાય નહીં બરાબર અને દાદા તો કહેતા હતા કે બીજી જગ્યા જાઓ તો એ ભગવાન કે બીજી કોઈ એવી જગ્યા છે જ નહીં હું ક્યાં જાઉં તો ભગવાન તો પ્રગટ થઈ ગયા પણ દાદા કહે કે આ વિજ્ઞાન દાદા જ્યારે ભગવાન પ્રગટ થઈ ગયા તો મને પાંચ વખતના દોષો દેખાયા અને મને લાખ લાખ વખત પ્રતિક્રમણ કરવા પડ્યા સ્ટાર્ટિંગમાં એટલે ભગવાનને લાખ વખત પ્રતિક્રમણ કરવા પડે એટલે કેટલા બધા દોષો દેખાયા હશે એટલે આપણે કેટલા દોષ દેખાયા છે આખા દિવસમાં ભગવાનને દેખાઈ આવ્યા ત્યારે આ દાદાએ જ્યારે વાત કરીને ત્યારથી પછી ઉપયોગ રાખવાનું શરૂ કર્યું તો દાદા શું કહે છે કે તમે જ્યારે સવારથી ઉઠ્યા ત્યારે રાત્રે સૂતા સુધી તમારો ઉપયોગ જુઓ કે તમારો ઉપયોગ ક્યાં છે તમે આખા દિવસમાં શું કર્યું ખાતી વખતે બોલતી વખતે વ્યવહાર કરતી વખતે તમે ઉપયોગમાં હતા કે નહીં હતા અને પછી રાત્રે પછી બીજું રહસ્ય બતાડ્યું કે પછી તે દિવસે મને આજ્ઞા આપી દાદાએ કે ભાઈ તારાથી પકડાતું નથી કારણ કે આપણે સવારથી લઈને એટલા બધા બિઝી માં હોઈએ અને દોડમ દોડમાં હોઈએ તો તે વખતે શૂટ ઓન સાઈડ પ્રતિક્રમણ થતા નથી તે વખતે ઉપયોગ રહેતો નથી અને આમ દોડમ દોડમાં આખો દિવસ જતો રહે છે તો દાદા કે તે વખતે તો સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં કહેતા જો જાગૃતિ હોય તો તમારે શૂટ ઓન સાઈડ પ્રતિક્રમણ થવા જોઈએ પણ શૂટ ઓન સાઈડ પ્રતિક્રમણ થતાં નથી કારણ કે તમારો બિઝનેસ આવો છે તમારે દોડમ દોડ છે વ્યવહાર તમારો બહુ ભારે ચાલી રહ્યું છે અને ઉપરા છાપરી બધા ફાઇલો આવે છે તમને હેરાન કરે છે તમને દરેક વખતે તમારે કંઈને કંઈ બોલવું પડે છે એટલે ઉપયોગ રહેતો નથી તો દાદાએ કહ્યું રાત્રે સૂતા પહેલાં તારે છે ને કેસેટ રિવાઇન્ડ કરી જોવાની હવે આ દાદાની જે ફર્સ્ટ ટાઈમ એ આજ્ઞા સાંભળીને કે ચાલો આ પકડાવતું નથી દાદા ફેક્ટરી પર જાઉં છું તો દોઢસો વર્કરોની સાથે વાત કરું કે તે વખતે શુદ્ધ હાથ છું કે એની અંદર શુદ્ધ હાથ બાંધવું અને જ્યારે જ્યારે ઊંધું થતું હોય તો મારાથી બોલાઈ જાય કે આ શું કરે છે આટલી બી અક્કલ નથી તારામાં તો આમ સહજ રીતે બોલાઈ જતો ઇન્ડિયામાં તો બધું આવું તેવું કરે ને અહીંયા અચ્છા તો અમે જઈએ દોઢસો વર્કર કોઈ મશીન બંધ કરીને બેઠો વાતો કરતો હોય તો ગુસ્સે અહીંયા મજા કરવા બગીચામાં ફરવા આવ્યો છે મારા એવા ભારે શબ્દો નીકળતા હતા તો બગીચામાં ફરવા આવ્યો છે પછી કામ પર લાગી જાય ત્યાં આવું બધું રનિંગ કોમેન્ટ્રી બોલવી પડે આખો વખત બિઝનેસમાં હવે એવા વખતમાં જ્યારે દાદાએ કહ્યું કે ભાઈ જ્ઞાની પુરુષ હોય તો કેવું હોય એમને એ કહે કે પહેલાં દાદા કે પછી દાદાએ અમને શીખવાડ્યું કે તમને બરાબર છે કે ભાઈ તમારે ટાઈમ નથી મળતો પણ તમારે શું છે આ તમને સિસ્ટમ પકડાતી નથી આ વિજ્ઞાન વૈજ્ઞાનિક સિસ્ટમ પકડાતી નથી દાદા કે સહજ રીતે તમે ફેક્ટરીમાં નીકળો ને બહાર તો ચાલતા ચાલતા બધાની અંદર રિયલ રિલેટિવ તો પહેલાં ઉપયોગ તો સૌથી પહેલાં દાદા કે કે જ્ઞાની પુરુષ હોય કે અમે હોય કે ગમે તે અમે જ્યારે અહીંયા કોઈ પણ કામ શરૂ કરીએ ને તો વિધિ કરીને શરૂ કરીએ હવે આ કે દાદા બીજી નવી વસ્તુ શીખવાડી કે આપણે જતી વખતે આપણે પર જઈએ છીએ તો હે દાદા ભગવાન હું હમણાં ફેક્ટરી પર જાઉં છું મને એવી શક્તિ આપજો કે હું જતી વખતે દરેકની અંદર રિયલ રિલેટિવ જોઉં કોઈની કોઈની સાથે અથડામણમાં ના આવું ઊંચી ભાષામાં વાત ના કરું મારા મનવચન કાંઈથી કોઈને દુઃખ ના થાય એવું મારું વર્તન કરીને આપજો એવી દાદા કે તમે આવી વિધિ કરીને નીકળવાનું કે આવી વિધિ કરીને તમે નીકળ્યા ને તો તમારે એક તો પ્રોટેક્શન મળી જાય કારણ કે જ્ઞાની પુરુષ પાસેથી તમે પરમિશન લીધી હવે પરમિશન વગર જઈએ તો આપણે કંઈ ગમે તે રૂમમાં જઈએ કલેક્ટરની રૂમમાં જઈએ પરમિશન વગર તો શું કરે આઉટ કરી નાખે પણ આપણે ભગવાન પાસેથી પરમિશન લઈએ તો વેલકમ કરે કે વેલકમ યુ યુ આર અલાઉડ ટુ કમ ઇન સાઇડ તો એવી રીતે અમે પરમિશન લઈએ તો અમારે એક બહુ બધી પ્રોટેક્શન મળી જાય અને એક બધી જબરજસ્ત શક્તિ મળે કે જ્ઞાની પુરુષને પાસેથી શક્તિ લીધી છે એટલે હવે હવે આપણે પછી કે આપણે દાદા પાસેની શક્તિ માંગીને આ શરૂ કરવાનું કામ અને બધાની અંદર જે આપ્યો પૂર્વક અને દાદા પાસે શક્તિ માગી દીધી ને પછી દે ધનાર્તન કામ પર જતા પછી દાદા કે આખો દિવસ દાદા એ મેં વિધિ તો કરી દીધી પણ સાંજ સુધી પછી યાદ જ નહીં આવતું કે દાદા કે તમે પેલી શરૂઆત કરીને કે હું શુદ્ધાત્મા છું ચાલો કેશવભાઈ હવે આ ફાઇલોનો સંભાવે નિકાલ કરો અને ત્યારથી પછી સાંજે તમારે પછી ફરી જાગૃતિ આવી ત્યારે હવે જવાનો ટાઈમ થયો કે હું શુદ્ધાત્મા છું તો દાદા કે તમે કન્ટિન્યુઅસ એ તમે મારી આજ્ઞામાં રહ્યા એટલે તમે પૂરી પાંચ આજ્ઞાનું જે પાલન કરી લીધું જ્યાંથી શરૂઆત કરી ભલે વચ્ચે તમે બિઝી રહ્યા કારણ કે ધંધો તો કરવો પડે અને આપણે એટલી બધી શક્તિ નથી કે જ્ઞાની પુરુષ જેવી કેવળ જ્ઞાન થયું નથી કે સ્ટાર્ટથી એન્ડ સુધી તમારે નિરંતર છૂટાપડું રહે અને તમે બધામાં શુદ્ધાત્મા જોઈ શકો પણ દાદા એક બીજી સરસ આ સિસ્ટમ બતાડી કે જ્યારથી શરૂ કર્યું આજ્ઞા લઈને બેઠા અને જ્યારે સાંજ આવી ગઈ જ્યારે જાઓ છો પાછા તે આજ્ઞા પ્રમાણે તમે ચાલ્યા એટલે આખો દિવસ તમે મારી આજ્ઞામાં રહ્યા આ બીજું સિક્રેટ ખુલ્લું કર્યું એટલે પછી અમને નિરાંત થઈ કે દાદા પાસેથી પૂછ્યા વગર આજ્ઞા સિવાય ને પહેલાં તો આમ આમ જ જતા રહેતા હતા ગમે તે રીતે બોલી જ પણ આ સિસ્ટમથી આપણે આજ્ઞામાં રહ્યા હવે જ્ઞાની પુરુષ કેટલું સરળ કરીને આપે છે કારણ કે હજુ અમારે કેવળ જ્ઞાન થયું નથી પહેલાં તો આપણે આજ્ઞા વગર કામ પર લાગી જતા હતા રસોડામાં ગયા તો હવે દાદા ભગવાન તમે શક્તિ આપજો હું આખો દિવસ જ્ઞાનમાં રહું ઉપયોગમાં રહું કોણ બનાવે છે કોણ આ બધું રસોડામાં કામ કરે છે નિરંતર જાગૃતિ લેવી છે એવું એવું બોલીને નીકળ્યા એટલે તમે તમારા જ્ઞાનમાં આવી ગયા હવે એ દરમિયાન તમે આ પ્રોસેસ શરૂ કરી તો ત્યારે દાદાએ કહ્યું કે રાત્રે સૂતા પહેલાં હવે એ દરમિયાનમાં તો આગું પાછું તો થઈ જાય કોઈનાથી ગુસ્સામાં બી બોલાઈ જાય કોઈને તે વખતે ઉપયોગ બી ના રહ્યું હોય ભલે અમે આજ્ઞા લીધી પણ અતિક્રમણ તો થયું ને તમે કોઈ વર્કરને બૂમાબૂમ કરી નાખી તે આ બધું બગાડી દીધું મશીન બંધ કરી દીધી અને આ હવે કોણ કરશે આવું બધું જ્ઞાન જબરજસ્ત હાજર હોય ને તો તરત જ જ્ઞાન હાજર થાય કે મશીન એને બગાડી નથી આ બધા કયા કેટલા બધા સંજોગ ભેગા થયા છે વ્યવસ્થિતનું બધું જ્ઞાન હાજર થવું જોઈએ એને નિર્દોષ દેખાવું જોઈએ અને પછી શું કરવું જોઈએ કે બેટા જરા આરામથી કરો ને આ બધું આવું બધું બગડી જાય તો હવે પાર્ટીને માલ કેવી રીતે મોકલીશું બરાબર નેક્સ્ટ ટાઈમ બહુ કાળજી રાખજે હા દાદા કે એ વખતે તમારે એવી રીતે વાત કરવી જોઈએ તારા હાથ ભાંગેલા છે તને અક્કલ નથી આખું બધું નુકસાન કરી નાખ્યું હવે મારું શું થશે પાર્ટીને શું જવાબ આપીશું જે દાદા પહેલાં લેડીઝ માટે દાખલો આપતા હતા કે રસોડામાં પેલી બાઈ પેલું કામ કરતી હોય અને તમે મહેમાન આવ્યા હોય અને ક્રિસ્ટલના ગ્લાસ ખોલ્યા હોય એક એક ક્રિસ્ટલનું ગ્લાસ સોસો બસો ડોલરનું હોય હા અને આમ વાસણ ઘસતી વખતે એના હાથથી ક્રિસ્ટલનું ગ્લાસ પડી ગયું પડી ગયું આટલું કોસ્ટલી તો લેડીઝને તો તરતક પેલું થાય કે એની અક્કલ નથી પછી તો ઇન્ડિયામાં તો બહુ સારી ભાષામાં બોલે તારા હાથ ભાંગેલા છે આટલી બી ખબર પડતી નથી સંભાળીને નહીં કરવાનું કાચનું ગ્લાસ છે હવે હવે એમને કેટલું થાય એને જાણી જોઈને તોડ્યા નથી પણ આપણે શું કે તરત જ એમની અંદર ન શુદ્ધાત્મા દેખાય છે ન છા આખી આપણી વાણી નીકળી જાય છે ટેપ રિકોર્ડર વાગી જાય છે દાદા કે આવી રીતે કેટલા બધા બનાવ બની જતા હોય છે દિવસ દરમિયાન એટલે રાત્રે સૂતી વખતે તમારે આખી કેસેટ રિવાઇન કરવાની અને પછી દાદા કહે છે ચિત્તની એટલી બધી શક્તિ છે કે તમે સવારે છ વાગે ઉઠ્યા હો રાત્રે નવ વાગે દસ વાગે અગિયાર વાગે જ્યારે બી સુઈ જાઓ અને તે વખતે તમે દસ પંદર મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ સુધી તમે આ ઉપયોગમાં રહો અને કેસેટ રિવાઇન કરો તો તમને સ્ટેપ બાય સ્ટેપ જે જે સ્ટેપથી તમે સવારે ઉઠ્યા ને તે રાત્રે સુતા સુધી તમને ફોટા પાડી આપશે આપણે ચાલતી વખતે હાલતી વખતે તમને નહીં હાજર રહે પણ જ્યારે તમે ઉપયોગ રાખીને રાત્રે સૂઓ અને તમે એ નિશ્ચય કરીને બેસો કે મારે હવે સાફ કરીને જે અતિક્રમણ થયા એના માટે પ્રતિક્રમણ કરવા છે કારણ કે જ્યારે શું છે કે આપણે આપણું આનંદ કેમ ઉભરાતું નથી કારણ કે આપણાથી પાર વગરના દોષો થઈ જાય છે અને એને પછી આપણે સાફ કર્યા વગર સૂઈ જઈએ છીએ એટલે પછી એ અક્યુમ્યુલેશન થતાં જાય ના આપણે માફી માગીએ ના એના પર પશ્ચાતાપ કરીએ અને ના એના પર કંઈ સુધારવાનો કંઈ પ્રયાસ કરીએ અને આ રીતે આપણો દિવસ પૂરો થઈ જાય તો આપણે આત્માનું જે અનંત સુખનું ધામ છે એનું અનુભવ થતું નથી કારણ કે એમાં આપણે ડિપ્રેશનમાં આવી જઈએ આપણે ખુલતું નથી કશું વિજ્ઞાન તો દાદા કહે કે આખી કેસે રિવાઇન કરો ને તો તમને સ્ટેપ બાય સ્ટેપ એક એક દોષ દેખાય અને જે દોષ દેખાતા જાય તો તે વખતે તરતા જ બાફી માગતા જાઓ હે દાદા ભગવાન આ જગ્યાએ મારો ઉપયોગ ચૂકાઈ ગયો આજે મેં વર્કરને આવી રીતે ગાળો બાંધી આજે મેં આ રસોડામાં આમ કરી દીધું આજે તેમ કરી દીધું દાદા ફરી મારાથી આવું ના થાય એની અંદર શુદ્ધાત્મા તરતા જ દેખાઈ આવે દાદા એવી મને જાગૃતિ આપો એવી મને શક્તિ આપો આવી રીતે બધું સાફ કરીને રાત રસોઈ જવાનું દાદા કે પછી તમારી જવાબદારી પૂરી થઈ ગઈ પછી એ બધું અમારે કરવાનું કેવી રીતે સાફ કરવાનું એટલે આને ઉપયોગ કર્યો કે તમારે ઊઠતા બેસતા તો હવે ધીરે ધીરે તમે જે આ રીતે કરતા જશો ને તો તમારે આત્માની એટલી બધી અનંત શક્તિ છે કે સવારથી લઈને સાંજ સુધી જે તમે અતિક્રમણ કરે એના પ્રતિક્રમણ કરશો અને દાદા પાસેથી શક્તિ માગશો તો એવી રીતે ધીરે ધીરે એવા બધા સંજોગો આવશે તે વખતે તરત જ જ્ઞાન હાજર થશે અને પછી દાદાએ પછી ફરી સાયન્સ ખુલ્લી કરી કે જો તમે આવી રીતે શક્તિ માગો કે હે દાદા ભગવાન ફરીથી મારાથી એવો દોષ ના થાય તો તમે દાદાની શક્તિ તો માગી હવે શક્તિ માગી તો શક્તિ તો જ્ઞાની પુરુષ કે તમે શક્તિ માગો તો ભગવાન હાજર થાય તમને એ શક્તિ આપે ના માગો તો નહીં આપે એટલે શક્તિ તો આવી જાય તો દાદા કહે કે જ્યારે આવું બનાવ બને કે ક્રિસ્ટલનું ગ્લાસ તૂટી ગયું અને તમે તે વખતે તરત જ જ્ઞાન હાજર થાય કે વ્યવસ્થિત જ છે તો આ ગ્લાસ ના તૂટે તો પછી ગ્લાસવાળાની ફેક્ટરીવાળાનું શું થશે જે પેલા હોલસેલર છે એનું શું થશે જે રિટેલર છે શું થશે એનું ઘર કેવી રીતે ચાલશે બિચારા રિટેલરનું થોડુંક કંઈ નાના પ્રોફિટ ઉપર ધંધો કરતો હોય તો એનું ઘર બહાર તો ચલાવવાનું ને તો દાદા કહે છે કે વ્યવસ્થિતનું કામ જ આ છે કે તોડફોડ કરવાનું તોડ ફોડવાનું પછી એનાથી પછી બીજી ફેક્ટરી ચાલે પછી બાજુવાળા બીજા ટ્રેડરનું ચાલે બધાનું ચાલે હોલસેલરનું ચાલે તો આપણે એને એ ચાલે છે તેની પાસેથી આપણે વ્યવસ્થિતનું જ્ઞાન હાજર થઈ ગયું એટલે કેટલી બધી જાગૃતિ થઈ આ વિજ્ઞાનની એટલે આ વિજ્ઞાન ક્રિયાકારી છે તરત જ તમને ક્રિયા કર્યા કરશે પણ તમારે શું કર નિશ્ચય રાખવાનો કે મને આજ્ઞામાં રહેવાનું છે હવે એ વખતે તમને જ્ઞાન હાજર રહ્યું કે ભાઈ આ વ્યવસ્થિત તોડ્યું એના હાથ ભાંગેલા નથી એને તો સિન્સિયરિટી એની તો એવી ઈચ્છા ના હોય ને કે ગ્લાસ તોડવું બરાબર પણ દાદા કહે કે એવું તમારે શું કરવાનું કે તમારે એવું બધું જ્ઞાન હાજર થઈ ગયું પણ વ્યવહારમાં એમને કહેવાનું કે બેટા સંભાળીને કરતા સૌથી પહેલાં તો દાદા કહે કે તને વાગ્યું તો નહીં નહીં શું કહેવાનું હા પણ ઇન્ડિયામાં આવું કોઈ બોલતું નથી મેં જોયું અહીંયાની ખબર નથી પણ ઇન્ડિયામાં તો તરત જ કેસ તું તારા હાથ ભાંગેલા છે તને અક્કલ નથી કેટલું બી જ્ઞાન હોય તો એક તો બોલાઈ જાય પણ તે વખતે જાગૃતિ રાખવાની કે દાદા શું કહેવા માંગે છે કે આ વ્યવસ્થિત તોડ્યું આ તને વાગ્યું તો નહીં પછી બેઠા સંભાળીને કરજે આમ કરીને બધું કરી દેવાનું મેં તો આપણા લોકો દાદા નથી કહેતા કેવા છે કે એક ગ્લાસ લાવે તો સાત પેઢી ચલાવે એટલે પછી તો પછી આ બધા લોકોનું ચાલશે કેવી રીતે તો આ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે દાદા કહે છે કે તમે બોલો ખરા સંભાળીને કર આમ કર પણ જ્ઞાનમાં આવી જાઓ સમજણમાં આવી જાઓ આ કોણ તોડે છે એનું તમને લક્ષ્ય હોવું જોઈએ તો દાદા કે એવા બધા દોષો છે થઈ જાય બોલતી વખતે રાત્રે કેસેટ રિવાઇન કરીને સાફ કરી દેવાની પછી જે વખતે તમે આ વિજ્ઞાનમાં રહ્યા દાદાની આજ્ઞામાં રહ્યા અને એવા સંજોગમાં રાસ તૂટી ગયો અને તમને સમતા રહી આ બહુ બીજો ગજબનું રહેશે દાદાએ ખુલ્લું કરું તમને એ વખતે સમતા રહી એને બિલકુલ દોષ દેખાયા નહીં અને એને શુદ્ધાત્મા તરીકેને જોયા અને કંઈ વાંધો નહીં બેટા ચાલો નેક્સ્ટ ટાઈમ તો બહુ આવી રીતે કાળજીપૂર્વક કરજે અને તમારો એક બી ભાવ બગડ્યો નહીં વ્યસ્તનું જ્ઞાન જેમ છે તેમ હાજર થઈ ગયું તો દાદા કહે છે એ શક્તિ જે તમારી ડેવલપ થઈને એક વખતની એ મલ્ટિપ્લાય બાય વન થશે મલ્ટિપ્લાય બાય ફોર ટાઈમ તમારે ક્ષમતા રહી તો ફોર મલ્ટિપ્લાય બાય ફોર સિક્સટીન ટાઈમ શક્તિ સોળ ટાઈમ એવા દિવસ દરમિયાન સંજોગ આવશે ત્યારે તમારે એ શક્તિ કામ કરશે અને જ્ઞાન હાજર રહેશે ત્યારે વખતે તમારી ક્ષમતા રહેશે એટલે એમ કરતાં કરતાં તમારી શક્તિ મલ્ટિપ્લાય થશે એટલે દાદા કહે છે શરૂઆત કરો શરૂઆત કરશો તો એક સંયોગમાંથી દસ સંયોગ સુધી બી તમને ક્ષમતા રહેશે આમ કરતાં 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 તમારે આખું અધ્યાસ થઈ જશે તો ત્યારે એક સેકન્ડ માટે બી તમે આગ્રહમાંથી બહાર નહીં જશો એક સેકન્ડ માટે બી તમારો ઉપયોગ ચૂકાશે નહીં અને એક સેકન્ડ માટે બી તમારી ક્ષમતા જશે નહીં દરેક સંજોગમાં એવું મેં તમને જ્ઞાન આપેલું છે એટલે આ શું છે આપણે અપ્લાય કરવાનું છે અને જ્યાં સુધી અપ્લાય નહીં કરીએ ને ત્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ભલે આપણે સાંભળી લીધું પણ આપણે નિશ્ચય કરવાનું દાદા કહે છે કે મલ્ટિપ્લાય થાય છે તો એક વખત કરી તો જોઈએ એક વખત કરી તો જોઈએ કે મલ્ટિપ્લાય થાય છે કેવી રીતે અને એવું બનતું હતું જ્યારે દાદાએ આ ખુલ્લું કર્યું ત્યારથી અમે જ્યારે આ શક્તિ માંગી અને અમે અપ્લાય કરવાનું શરૂ કર્યું તો ધીરે ધીરે અમારે ફેક્ટરી સાથે કોઈ નહીં તમે બિલીવ નહીં કરશો આજની તારીખમાં અમારી ફેક્ટરીની અંદર ત્રીજી પેઢી કામ કરે છે અહીંયાથી જતા જ નથી કે સાહેબ અમારે અહીંયા બધું બરાબર છે તમે અમારે બીજે ક્યાં જવું જ નથી બસ આ જ ફેક્ટરીમાં રહી છે એ જ એના છોકરાઓ બી અહીંયા બીજી કોઈ જગ્યાએ જવું નથી કારણ કે આવું પ્રેમ ક્યાં મળે નહીં ને અને બીજું શું દાદાનું ત્યાં બધું વાસો છે દાદાની આજ્ઞા પ્રમાણે કામ કરીએ છીએ તો બધાનું આખું એટમોસ્ફિયર બદલાઈ ગયું છે દાદા કે તમે અમારા કયા મુજબ ચાલો અમારી આજ્ઞા મુજબ ચાલો તો અમારા ચાર હાથ તમારે બધું જબરજસ્ત અમારી કૃપા કૃપાચારા કરે તમને એક આંચ ના આવે એક અડચણ ના આવે જો તમે દાદાને સોંપીને કરો અને દાદાના આશય મુજબ ચાલો દાદાના આશયમાં કેવું હોય કે આપણે કેવી રીતે વર્તન રાખવું જોઈએ કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ કેવી રીતે એકબીજા સાથે રહેવું જોઈએ એના આશ્રમ પ્રમાણે ચાલે તો દાદાની ખૂબ આશીર્વાદ મળે તો આ વિજ્ઞાનમાં આપણે આ રીતે જબરજસ્ત પ્રગતિ થાય છે એક તો દાદાની સમજણ અને બીજી દાદાની સાયન્સ અને ત્રીજી દાદાની કૃપા આ સાયન્સ છે મલ્ટિપ્લાય થવાની બરાબર કે એ સાયન્સ વાપરીને તો આપણે ખબર પડી ગઈ તો આવી રીતે હવે આપણે દિવસમાં વીસ સંજોગ આવશે તો મારી ક્ષમતા જ હશે નહીં કારણ કે દાદાએ કહો છો મલ્ટિપ્લાય અને એવું બનતું હતું શક્તિ આવી એક વખત આપણે કેળવણી કરીને તો એવા દસ સંજોગ આવતા હતા કે અમારા બાપુજી બહુ કડક હતા બહુ ગુસ્સાવાળા હતા એમને આઠ છોકરાને એક બેનને ચલાવવા માટે એમને એવું જ હતું હતું કે આ બધાને સિન્સિયરિટીથી આવી રીતે મારે એમને સમજાવવું પડશે આવી રીતે નહીં કરવું તો પછી આ બધા આડે રસ્તે જતા રહેશે એટલે બહુ કડક એટલે અમે અમારે વારે ઘડી પછી દાદાની કમ્પ્લેન બી કરતા હતા તો દાદા કહે કે ભાઈ દાદા પછી શીખવાડતા હતા કે ભાઈ તમારા બાપુજી તમને કંઈ તમને કેવી રીતે તમને દુઃખ આપે છે તમારી કાળજી નથી કરતા ખાવાનું પીવાનું નથી આપતા કોલેજના પૈસા નથી આપતા તમારા લગ્ન નહીં કરાવ્યા આમ આખી લિસ્ટ બતાડેલી પણ ગુસ્સે થઈ જજે એ તમને દેખાય છે પણ જે એમના નાઇન્ટી નાઇન જે ગુણ છે એ તો તમને એકે દેખાયું નહીં હવે આવી વિઝન તો આપણે હોય જ નહીં ને એ દાદા જ્યારે આવી પ્રથકરણ કરી આપે ત્યારે આમ દિમાગ ખુલે કે દાદા શું કહેવા માંગે અને પછી અમે દાદા જ્યારે આમ ગણતરી કરવાય ને તો આમ એકદમ ફોટા પડે હા બાપુજી કેટલી કાળજી કરતા હતા કપડા માટે જે જોઈએ આઠ છોકરાને એક બેનને પાલન પોષણ કરવામાં કેટલું દમ લગાડવું પડે એ જમાનામાં તે વખતે આપણી એક નાની ફેક્ટરી હતી પણ જો આ વિજ્ઞાન ના હોય આ સમજણ ના હોય તો ચલાવવું મા મુશ્કેલ પડી પણ આ સમજણથી અને અમને અમારા સમજણ પ્રમાણે જે જે અમને શીખવાડતા જતા હતા એ રીતે ધીરે 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 આ વિજ્ઞાન એવું જબરજસ્ત કામ કર્યું ત્યારે બાપુજીએ કહ્યું કે દાદા તમે અમારા ઘરને સ્વર્ગ બનાવી દીધું છે બાકી સ્વર્ગ થવું આ કાળમાં બહુ મહા મુશ્કેલ છે બે ભાઈ સાથે નથી રહી શકતા બે છોકરાઓને આપણે સંભાળી નથી શકતા આવા આવા સંજોગમાં આ વિજ્ઞાનની બહુ મોટામાં મોટી ભલિયારી છે કે આપણે આ પ્રૂફ છે કે આ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે એ તો મુશ્કેલ આ સમજણ ના હોય ને હવે તમે વિચાર કરો આઠ ભાઈ હોય અને સાત લેડીઝ હોય હું એકલો જ રહી ગયો આખા ઘરમાં નવ જણામાં તો અને એ ઘરની નીચે રહેતા હોય અમારો મોટો જેમ તમારો આ બંગલો છે ને એવો બાપુજી બંગલો મળે દરેકને એક એક રૂમ મળી જાય આમ કરીને બધા એડજસ્ટ થઈ જાય અને એક જ ઘરમાં રહે અને બ કોઈને પછી અલગ ઘર કરવા ના દે અને જેથી કરે કે ના તમારે બધાને એક જ ઘરમાં રહેવાનું આવી રીતે બાપુજીને બહુ આમ આમ એ હતું નિશ્ચય કે ભાઈ મારે બધાને બધા મારી સામે રહે એ તો દાદાની કૃપાથી ફરી દાદાએ બધી કૃપા કરી કે બધું એમને એ સહજ રીતે થઈ ગયું બધાને પણ આ વિજ્ઞાન ના હોત તો આટલા બધા જણા ઘરમાં એક છતની નીચે ના રહી શકે આ વિજ્ઞાને કામ કર્યું તે પછી આખું અંદર એક એકની અંદર ભાવ બદલતા ગયા એકબીજાને કેરિંગ થઈ ગયું લેડીઝ બધી અંડરસ્ટેન્ડ થઈ ગઈ કે ભાઈ નહીં આ બરોબર છે બાપુજી જે કે છે દાદા ભગવાને બી એવું કહ્યું છે કે ભાઈ આ વ્યવહારમાં સેઠની ઈચ્છા ના હોય કે તમારે આઠ છોકરાઓને બંગલા અલગ કરી આપે પણ એવા સંજોગ નથી એવું વારે ઘડી કહેતા બી હતા કે આ સેટ કેવા છે કે અગિયાર મિલો ચલાવે એવું એનું બ્રેન છે એવી એની કેપેસિટી છે પણ સંજોગ ઓછાતા એક જ મિલ ચલાવે છે પણ એને એને જો આવી અગિયાર મિલો હોય તો તમને બધાને અલગ બંગલો ના કરી આપે તો દાદા કે અહીંયા એડજસ્ટ થવાનું છે આ સંજોગ હમણાં બરાબર નથી જ્યારે ટાઈમ આવશે એક વખતે દાદાએ કહ્યું ટાઈમ આવશે ત્યારે બધું થઈ જશે એટલે ફૂલ સ્ટોપ કોઈને વિચાર જ ના આવે કારણ કે જ્યારે જ્યારે એમનું પુણ્ય પાકે ત્યારે બધી વસ્તુ આવી જાય પુણ્ય પાકે તો એક ફેક્ટરીમાંથી આઠ ફેક્ટરી થઈ ગઈ પુણ્ય પાકે તો દરેક પહેલાં એક નીચે રહેતા બધાને અલગ અલગ બંગલા થઈ ગયા એટલે પછી દાદા જાણતા હતા કે જ્યાં સુધી દ્રવ્યક્ષેત્ર કાળભાવ બધા ભેગા ના થાય કંઈ વસ્તુ બનતી જ નથી આ જગતમાં પણ આપણે શું કહીએ હમણાં ને હમણાં થઈ જાય મારે તો હમણાં જ નથી રહેવું ઘરમાં મારે તો અલગ જ ઘર જોઈએ દાદા કે આવું નથી હોતું આપણે એટલું ટાઈમ મળે જો પ્રતિકૂળ સંજોગો આવ્યા તો જ્ઞાન ખીલે અનુકૂળ સંજોગો હોય તમને બંગલા બંગલા બાપુજી બનાવી આપે બધું ઘરમાં સરસ ચાલતું હોય તો આત્મા બાતમાં તો યાદ બી ના રહે દાદા કે પ્રતિકૂળ સંજોગો તો વિટામિન છે આપણા માટે એ આવે તો સારું છે કે આપણે એ વખતે જ્ઞાન હાજર રહ્યું કે નહીં આપણે શુદ્ધ આત્મા પદમાં રહ્યા કે નહીં ખબર તો પડે અનુકૂળમાં ખબર ના પડે તો આ રીતે જે દાદાની સમજણથી છે ને આપણે આખી જીવન જીવવાની કળા મળી આખી આ જીવન કેવી રીતે જીવવું દાદા કે ખબર જ નથી અને ઘણી વખતે દાદા બોલતા બી હતા દાદાને શું છે આરપાર દેખાય ને અને આમ આમ કરુણા આવે એક વખત તો કહી દીધું કે આ બધા લોકો કેવી રીતે જીવી રહ્યા છે અમને અજાય બી લાગે છે આવું વાક્ય બોલ્યા ત્યારે અમે પોતે સમજી ગયા કે હકીકત દાદા કહે છે હવે અમે કેવી રીતે રહી રહ્યા છે આપણા આટલા બધા કશાયો ઘરમાં આમ કોઈને એવું થાય કે ભાઈ હમણાં જ ઘર છોડીને જતો રહ્યો એવા બધા કશાઓ ચાલતા હોય તો દાદાને બરોબર દેખાય છે કે આ સોલું લોકો કેવી રીતે જીવી રહ્યા છે અમને અજાયબી લાગે છે આપણે આપણે ઉપયોગ જ નથી બસ આમ આંખ બંધ કરીને આપણે જીવન કાઢી રહ્યા છે આપણે આ કેવા આર્યપ્રજા જેને આ દાદાનું જ્ઞાન મળ્યું છે એને કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ કેવી રીતે દાદા કે અમે આખો જીવન શું કર્યું ઉપકાર જ કર્યું કેમ કરીને મારાથી બધાને લોકોને લાભ થાય આપણે કોઈ દિવસે વિચારીએ છીએ કે બીજાને કોઈને લાભ થાય આપણાથી પોતાના માટે જ આખું જીવન કાઢી નાખતા હોઈએ છીએ પરોપકાર માટે એક વિચાર નથી આવતો તો દાદા કહે કે મનુષ્ય જ કહેવાય કેવી રીતે એટલે દાદાએ કહ્યું કે જે સુખ મને મળ્યું છે તે જગતને પામો એવી નિરંતર ભાવના કરો જે સુખ મને પ્રાપ્ત થયું છે તે જગતના લોકો પામો આવી ભાવના કરીએ તો આપણે પરોપકારની ભાવના શરૂ થાય કેમ કરીને આપણે એકબીજાને મદદરૂપ થાવું કેમ કરીને આપણા મન કાયથી લોકોને સુખ મળે કેમ કરીને આપણે આ દાદાનું વિજ્ઞાન જેમ છે તેમ સમજી પચાવી વર્તનમાં લાવી ચગદનું કલ્યાણનું નિમિત્ત બનીએ અને આપણે મોક્ષ માર્ગ ઉપર ચાલીએ કારણ કે આપણી દાદા કહે છે બહુ મોટી જવાબદારી છે દાદા કહે છે કે જેને જ્ઞાન નથી મળ્યું બહાર કોઈ બી જે કરે છે તો અમારે કશું એમને લેવા દેવા નથી અમને કોઈને બોલાવીને કહેતા બી નથી કે તું આમ કેમ નથી કરતું પણ જે અમારા સત્સંગમાં છે જેને દાદાનું જ્ઞાન મળ્યું છે તેને આપણે તો કહેવું પડે ને કે હા આપણે આપણું જીવન કેવી રીતે હોવું જોઈએ એટલે અમે દાદા ભગવાન અમને કહેતા હતા કેવી રીતે રહેવું કેવી રીતે ખાવું કેવી રીતે બોલવું કેમ કરીને આપણે બીજાને મદદરૂપ થવું આ બધા જે છે એ વસ્તુ આપણે જ્ઞાન મળ્યા પછીની જવાબદારી છે કેમ કરીને મારા ઘરમાં દરેક જીવને સુખ મળે મારા નિમિત્તે કેમ કરીને આખા ઘરમાં બધાને નિર્દોષ જોઈએ એ જે દાદાએ કહ્યું છે એ એ દાદા કહે છે હવે તમારી જવાબદારી છે આ નહીં તો તમે જ્ઞાન જે મળ્યું છે તે એનું શું મતલબ છે શું એમની એની રિઝલ્ટ છે આપણા અંદરના કશાયો જાય નહીં તો આપણે શું જ્ઞાન પ્રાપ્ત કર્યું અંદર દિવસ રાત બૂમાબૂમ થતી હોય કે મારો ભાઈ મારા કરતાં કેમ આગળ નીકળી ગયો તમે એમને કશું બોલતા નથી અને તમે બધું એક્સ્ટ્રા રીતે આટલું બધું કરી આપ્યું મને કંઈ કરી નહીં આપ્યું હવે દરેકનું સાથે આઠ ભાઈઓ સાથે બી ફાધરનો હિસાબ હોય છે પણ હિસાબ એ દેખાતો નથી મારી સાથે કેમ આવું કર્યું આની સાથે કેમ મારા મોટાભાઈ ભાઈ કે મેં આખી જિંદગી તમારી સાથે રહ્યો આખી જિંદગી મેં તમારી સેવા કરી અને કન્સ્ટ્રક્શન લાઈનમાં તમે અમારું બિઝનેસ દાદા ભગવાન જેવું જ બિઝનેસ કન્સ્ટ્રક્શન લાઇનનું હતું અને એવી એવા બિઝનેસમાં અમે સવારથી લઈને સાંજ સુધી પાઇપલાઇન કરતા હતા વડોદરાથી પછી ગાંધીનગર સુધી અમારે કોન્ટ્રાક્ટ મળેલું તે એટલી બધી ગરમી હિન્દુસ્તાનની ગરમી તો તમને ખબર છે અને લેબર ઉપર ઊભા રહેવું પડે ઊભા રહીને એમની સાથે ચાલવું પડે પાઇપલાઇન નાખવી પડે પછી એની અંદર બરાબર શીઓ નાખ્યો કે નહીં નાખ્યો કેટલી વખત ચોરી થઈ જાય એટલે ઊભા રહેવું પડે કન્સ્ટ્રક્શન લાઈનમાં જો આપણે ના ઊભા રહીએ તો જે બિઝનેસ આપણે કોન્ટ્રાક્ટ લીધું છે એમાં નુકસાન પડી જાય તો એ ગરમીમાં ઊભા રહેતા બાપુજી સાથે અને એટલી બધી ગરમીમાં કામ કરે તે સૌથી ભાઈ તો એને સૌથી પહેલાં ભાગ આવ્યો બાપુજી કામ કરવાનું એમ કરતાં કરતાં અમારા આડભાઈ થઈ ગયા તો સૌથી નાનો ભાઈ બી આવી ગયો એ બી કોલેજ ભણીને ધંધામાં હવે બાપુજીનો એક સિસ્ટમ શું હતો જે બિઝનેસ કરીને આવે એને સીધા ધંધામાં નાખી દે હવે બિઝનેસમાં નાખી દે કારણ કે બીજું કોઈ બિઝનેસ હોય નહીં તો બધા કામ પર લાગી જાય અને જે જે કોઈ પણ કામ પર લાગે તો બધાને સેલરી આપે જેથી કરીને એનો ઘર ચાલે તો આમ કરતાં કરતાં બાપુજીએ વિચાર કર્યો કે હવે આ આપણે આટલું મોટું પરિવાર થઈ ગયો છે બધા લગ્ન કરી લીધા છે હવે કંઈ મોટી ફેક્ટરી નાખીએ જેથી કરીને બધા કંપનીના ડાયરેક્ટર થઈ જાય અને બધું વ્યવસ્થિત રીતે બધા પોતાનું ઘર બહાર ચલાવે એણે મોટી ફેક્ટરી નાખી મોટી ફેક્ટરી નાખી હવે તે વખતે બહુ જર્મનીથી મશીનો લઈ આવ્યા અને બધું બિઝનેસ બહુ જોરદાર સેટ થઈ ગયું ઇન્ડિયામાં અને બહુ આખા દેશમાં આપણું નામ થઈ ગયું બધી અમારે અમારે કશું કરવું નહીં પડ્યું પણ દાદા ભગવાનની આ કૃપાનું ફળ છે દાદાએ ત્યાં આવીને વિધિ કરી અને બાપુજીનું પ્યોરિટી દેખતા હતા અને બાપુજીને ગેરંટી આપી કે તમે હમણાં આટલું બધું ટેન્શનમાં ના આવો કશું આ છોકરાઓના દોષ ના જુઓ બધું સારું થઈ જશે ખાલી એક શબ્દ બોલ્યા અને એમાં દાદાએ શું વિધિ મૂકી કે ડે બાય ડે એવરીથિંગ ચેન્જીસ થતું ગયું આખું બધું પરિવર્તન થતું ગયું પણ બધાની સિન્સિયરિટી જબરજસ્ત દાદા પાસે સમર્પણ જબરજસ્ત બાપુજીને તો દાદાને સાસ્ટાં સાષ્ટાંગ નમસ્કાર કરતા હતા એવું એમને દેખાતું હતું કે આ સાક્ષાત પરમાત્મા છે તે એ રીતે એ શરૂઆત કરી મોટી ફેક્ટરી નાખી તો બાપુજીએ હવે બધાએ જીવનમાં બહુ મહેનત કરી એવું નહીં કે ભાઈ એક ભાઈ કરી બધાએ જે બીજા નંબરનું નંબર આવ્યો તો એણે બી કામ કર્યું ત્રીજા નંબરનો આવ્યો તો એને કામ કર્યું આમ કરતાં કરતાં આઠ થઈ ગયા હવે જ્યારે બાપુજીએ આટલી મોટી પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂઆત કરી તો એઝ અ ચેરમેન ઓફ ધ કંપની એણે ડિસાઇડ કર્યું એ કોઈની પાસેથી પૂછતા બી નહીં એટલું બહુ બ્રેન જબરજસ્ત હતું દાદા બી વખાણ કરતા હતા એણે ડિસાઇડ કર્યું કે આ જેટલા બી આઠ છોકરાઓ છે એ બધાને કેવી રીતે બધાનું ઘરબાર ચાલે અને એટલે એ ડિસાઇડેડ વન સેલરી એને સેલરી ડિસાઇડ કરી એ જમાનામાં કે આ દરેક ડાયરેક્ટરને પચીસ હજાર રૂપિયા આપણે આપીએ ને તો એનું ઘરબાર સારી રીતે ચાલે હવે એ બાપુજીને બધી ખબર કે શું વસ્તુ કેટલાની મળે છે કેવી રીતે મળે છે અને કહે છે કે છેવટે બે ચાર હજાર એના ઘરમાં બચશે એ જમાનામાં પચીસ હજાર બહુ મોટી પગાર કહેવાય તો એ રીતે પગાર નક્કી કરી કોઈએ ઓબ્જેક્શન નહીં ઉપાડ્યું મારા મોટાભાઈ બાપુજી સાથે અથડામણમાં આવી ગયા બહુ ભારે અથડામણમાં આવી ગયા કે તમને ખ્યાલ આવે છે કે મેં તમારો સિનિયર છોકરો એની આખી જિંદગી મેં તમને સાથ આપ્યો આ બધા તો પાછળથી આવ્યા એ લોકોએ કંઈ આટલી મહેનત કરી નથી એ લોકો તો સીધા કોલેજમાં ગયા અને પછી તમે એમને કહેતા હતા કે બોલા તમે જઈને ભણો આમ કરો અને મેં આખી જિંદગી તમારી સાથે સાથ આપ્યો આખી જિંદગી મેં આટલી મહેનત કરી અને તમે હમણાં બી એમનું ફેસ જોડો તો બહુ કાળું થઈ ગયું છે કારણ કે મેં ગરમીમાં તો હું કાળો ભૂત થઈ ગયો એવું બોલતા કારણ કે કન્સ્ટ્રક્શન લાઈનમાં ઊભા રહે ને તો ગરમી ત્યાં કેટલી હિન્દુસ્તાનની એટલે જે બધાની અમારી આવી નોર્મલ સ્કીન છે એમની બહુ ડાર્ક સ્કીન થઈ ગઈ તો કે તમે પણ મારી સાથે એ જ અન્યાય કર્યો મેં આખી જિંદગી તમને સાથ આપ્યો મેં આખી જિંદગી તમારી સાથે કામ કર્યું અને એ આ છોકરાને અપગ્રેડેશન કરવામાં એને પાલન પોષણ કરવામાં મારું કેટલું હાથ સહયોગ છે તમારી સાથે હા તમે શું અન્યાય કરી દીધું મારી સાથે હવે બાપુજી એમને બહુ સમજાવે કે કે ભાઈ તું જે વાત કરે છે વ્યવહારની કે મેં ખોટું કર્યું મેં કોઈ દિવસે ખોટું કર્યું જ નથી પણ એક વસ્તુ સમજ કે આ જે છેલ્લો છોકરો છે એ બી તારો ભાઈ છે એ બી મારો છોકરો છે એને બી લગ્ન કર્યા છે તો એ કંઈ કંઈ બી વસ્તુ લેવા જાય રાશન લેવા જાય કપડાં લેવા જાય તો શું એને કંઈ સસ્તું મળશે તારા કરતાં તું જે વસ્તુ લેવા જઈશ એ જ પ્રાઇસમાં એને મળશે તો હું તારી એક લાખ રૂપિયા પગાર કરું એની પચીસ હજાર કરું તો હું મારા બધા સાત છોકરાઓ તો મને મારા પર અટેક કરશે કે તમે આ તમે આવી પક્ષાપાત કરી છે બધા સરખી રીતે કામ કરે છે હવે કંપનીમાં પહેલાં એ કરતા હતા તો એમનો હિસાબ હતું કે પહેલાં આવી ગયા પણ એ વસ્તુ સમજે નહીં સાહેબ બહુ અથડામણમાં આવી ગયા બાપુજી સાથે બહુ વેર બાંધી દીધું અને દાદાને એ ખબર પડી ગઈ હવે એવો વેર બાંધી દીધું એ તો પચીસ હજાર આમ સેલરી તો લઈ લેતા હતા પણ એને આખો દિવસ અથડામણ થયા કરે અને બાપુજી સાથે વેર બંધાય કે તમે અન્યાય કર્યું છે તમે અન્યાય કર્યો છે હવે એ અન્યાયની અંદર એટલો વેર બંધાઈ ગયો તો દાદા ભગવાન એ બહેનને જ્યારે બી વ્યવહાર ઉઠતા બેસતા ને દાદાને ખબર પડી હતા કે આ બધું આવું બધું ચાલી રહ્યું છે એમનું વેર તે છેવટે એક દિવસ દાદા ભગવાને અમારા ઘરમાં રેગ્યુલર સત્સંગમાં આવે ને તો રોજે એક એકનું ઓપરેશન કરે એકને થોડું સમજાવે જેથી કરીને ઘરમાં સુખ શાંતિ થાય એટલે દાદાનું વ્યવહાર વિજ્ઞાન તો ટોપર હતું એને દાદા કહેતા હતા જ્ઞાન કળા અને બોધકળા એ જ્ઞાનકળા અને બોધકળા જ્ઞાની પુરુષની જોવા જેવી જેને જે અનુભવ થાય ને એને ખબર પડે કે આ દાદાએ કેવી રીતે બોધકળા વાપરી કેવી રીતે જ્ઞાન કળા વાપરી તે બધું એમને સમજાવે બધું સમજાવે બાપુજી એવા ગજબના માણસ છે કે આવું તમે એવા એવા ભગવાન જેવા ફાધર તમને મળે નહીં પછી ફરી એક વખત કે અને એ પછી હકીકત કે આમ કંઈ ગપ્પા નહીં મારે દાદા એ હકીકત કે પણ આપણે એને આપણે આવું દેખાતું નહોતું આપણી એવી દ્રષ્ટિ ડેવલપ નહોતી થઈ તે કે એવા તમને ભગવાન જેવા ફાધર મળે નહીં એનું વ્યવહાર તો જુઓ અને પછી એક દિવસ ફરી કહ્યું કે એનો એના જેવો જે વિનય છે અમે જોયું નથી વિનય એટલે બહુ મોટી વસ્તુ કહેવાય એનું વિનય અમે જોયું નથી કેવું ગજબનું એમની પાસે વિનય છે આવા ફાધરને તમે આ બધી વાત નથી સમજતા તે દાદા આમ ઇશારાથી બધું અમને પોઝિટિવ કરે કારણ કે અમારે બધું નેગેટિવ દેખાય કે આવા પુરુષ તો અમને મળશે નહીં તો અમે ફરી ધીરે ધીરે પોઝિટિવ થઈ ગયા અને બાપુજી પાસેથી આ દોષો જોવાના બંધ કર્યા પણ અમારા સૌથી ભાઈનો આવો વેર બંધાઈ ગયો તે એક દિવસ અમારા ઘરે બેઠા હતા અને આમ બધા અને અમે ઘરમાં સત્સંગ થાય પછી જ્યારે બધા જાય તો દાદા પછી બધા સાથે બેસે બધું બરોબર ચાલે છે વ્યવહારની વાત કરે તો આમ કરીને બધા જયા તો મારા મોટા ભાઈને બધા ગયા તો મોટાભાઈને કહ્યું કે બેસ અહીંયા થોડી વાત કરવી છે તે મેં કહ્યું હું તને એક વાત કહું તો તું કરીશ કે હા દાદા કારણ કે દાદા કોઈ વસ્તુ કહે ને એટલે તરતાં જ હાજર હતા કે દાદાની કોઈ આજ્ઞા આજે દાદાની કંઈ પ્રસાદી બનવાની છે કારણ કે દાદા માટે જબરજસ્ત ભાવ તે કે તારે છે ને એક વર્ષ સુધી તારા બાપુજીના પ્રતિક્રમણ કરવા પડશે તું કરીશ તો હવે દાદાને દેખાઈ આવ્યું કે જો આ વેર બાંધી લીધું છે ફાધર સાથે ને આ છે તો ખબર નહીં કેટલા બધા ભાવ બગાડી કાઢશે આ બંને જણા તે એમને આજ્ઞા આપેલી કે તારે વર્ષ સુધી બાપુજીના પ્રતિક્રમણ કરવા પડશે સાહેબ એ વસ્તુ એને પકડી લીધી અને ત્રણસો પાંસઠ દિવસ એને બાપુજીના પ્રતિક્રમણ કર્યો જબરજસ્ત પ્રતિક્રમણ કર્યા રોજે અડધો કલાક આ ફેક્ટરી છોડીને જતા રહે ઘરે અને એ પ્રતિક્રમણ કરતાં કરતાં એક વરસ પૂરો થઈ ગયો અને તે વખતે બાપુજીનો જવાનો ટાઈમ થઈ ગયો અને તે વખતે બાપુજીને મને કહ્યું કે તું આવી જજે તો હું તારી સાથે થોડો રહેવા માગું છું હું દાદા બાપુજી બહુ સેવા કરતો હતો તો હું પાંચ મિનિટ ગાડીમાં મોડેથી પહોંચ્યો તો મોટાભાઈની ગાડી આવી ગઈ ત્યાં એની ગાડી આવી ગઈ તો બાપુજીને ખબર નહીં શું વિચાર આવ્યો અચાનક મારી સાથે બેગ બેગ તૈયાર કરીને મૂકી હતી પાંચ જ મિનિટ ગાડીમાં મને મોડું થયું તરત જ બાપુજી એ પહેલાં આવી ગયા તે કહ્યું કે કેશવ હું રાજેન્દ્રભાઈના ઘરે જઉં છું અને ત્યાં જ હું રહીશ ત્રણ મહિના હવે એ એ કુદરતનું સંજોગ હતો કુદરતનું હિસાબ હતો એમને મેં કોઈ કંઈ વાંધો નહીં મને તો ક બાપુજી તમને જ્યાં સારું લાગે આઠ ભાઈને ગમે ત્યાં બાપુજી આમ કોઈની ઘરે જતા નહોતા પણ આ વિસા પૂરું કરવા માટે એ ત્રણ મહિના માટે બાપુજી એમના ઘરે ગયા રાજેન્દ્રભાઈ નો બહુ મોટો અનુભવ છે અને અમે એ જોયેલું અમે તો ઘરમાં જોયું તે ત્રણ મહિના સુધી જે એમની સેવા કરી અને જે બાપુજી એ બાપુજીના ચરણોમાં રડ્યા અને એની પાસેથી એવી માફી માંગી અને બાપુજીએ બી કહ્યું કે મને તારી સાથે કોઈ હિસાબ નથી મેં તમને કશું વારે ઘડી ભાઈ કે મેં મને માફ કરી દો મેં આવું તમારી સાથે કર્યું આમ કર્યું કે બાપુજી મને કશું નથી હવે તો હવે વારે ઘડી માફી ના માગીશ હવે આવી રીતે જ્યારે આ થઈ જાય છે ને આવી રીતે વેર પૂરું થઈ જાય અને આવું વેર આ જગતમાં કોઈની તાકાત નથી કે એકબીજાનું વેર છોડી શકાય આ જ્ઞાની પુરુષ સિવાય કોઈની તાકાત નથી કે આપણે એવા દાદા ભગવાન મળ્યા છે કે આપણે ઘરમાં જેની સાથે રહેતા હોઈએ વ્યવહારમાં બેસતા હોઈએ ફેક્ટરીમાં જતા હોઈએ મોટેલમાં જતા હોઈએ એની સાથે ક્યાંય વેર બંધાય નહીં અને વેર ના બંધાય તો આખા સંસારનું બેસમેન્ટ શું છે દાદા કે આ વેર છે આ વેર આ સંસાર શા માટે ઊભો છે કે વેરના હિસાબથી ઊભું છે હવે એ દાદા વેર આખું અમારું પૂરું કરીને આપે છે જેથી કરીને અમે એકાદ ભાવમાં મોક્ષે જઈ શકીએ નહીં તો વેર બંધાઈ જાય ને તો સાત સાત પેઢી સુધી સાત જન્મો સુધી છોડે નહીં એ દાદાને દેખાઈ આવ્યો નહીં તો દાદા આવી આજ્ઞા જ ના કરત કે એક વરસ સુધી તને પ્રતિક્રમણ કરવા નહીં તો નોર્મલી પાંચ વખત દસ વખત પ્રતિક્રમણ કર્યા વાત પૂરી થઈ જાય વરસ સુધી પ્રતિક્રમણ કરવા એટલે કંઈ જેલી તેવી અને ભાઈ કહેતા હતા કે મેં ત્રણસો દિવસ પૂરા કર્યા પ્રતિક્રમણ એવું હિસાબ છે કરી ને જે બધું અમે તો આ ઘરમાં જોયું એટલે અમારે અનુભવ થાય તો અમે બધી વાત કરી અને એ વાત થી તો અમને એવું થાય કે આ દાદા ભગવાન કેવી રીતે બધું વેર નો હિસ્સા પૂરું કરાવે છે બરોબર તો હવે દાદાની હવે સાયન્સ મળી ગઈ છે આપણને હવે જે તે રીતે આપણે સાયન્સમાં રહીને આપણી પૂર્ણાહુતિ કરવાની છે દિવસ રાત આપણે ઉપયોગમાં રહેવાનું આપણે આજ્ઞામાં રહેવાનું અને અને પછી સહજ રીતે અને સહજ રીતે ખાલી આપણે ઉપયોગ મૂકીએ ને તો સહેલાઈથી આપણે બધું એમાં આવી જઈએ છીએ આપણે ખાલી શું છે દાદા કહે છે સ્ટાર્ટિંગમાં થોડા ટાઈમ માટે આવું હેન્ડલ મારવાનું છે અને એક વખત એ હેન્ડલ મારી જાય સ્ટાર્ટિંગમાં પછી પછી એ સહજ થઈ જશે કંઈ મહેનત નહીં કરવી પડે દાદા કે અમે કઈ કઈ બ એવી વસ્તુ આપેલી નથી કે જેથી કરીને તમે મહેનત કરવી પડે બહુ સરળ રીતે આ તમે વિજ્ઞાનમાં તમે રહી શકો છો ખાલી ત્યાં દ્રષ્ટિ પડવી જોઈએ કે આપણે દાદા શું કહેવા માગે છે એટલે એવું એક એક સ્ટેપ બાય સ્ટેપ એવા દરેક સંજોગ છે જ્યાં દાદાએ ખુલ્લું કર્યું છે કે આવી રીતે રહી શકાય આવી રીતે વ્યવહાર કરી શકાય આવી રીતે પાંચ આજ્ઞામાં રહી શકાય તમને ક્યાં અડચણ પડે છે તમે બતાવો તો એક એક રસ્તે દાદા દાદા ખુલ્લું કરીને તમને ઠેઠ સુધી મોક્ષ સોધીની દાદાએ તૈયારી કરીને આપી છે અને પછી કેવું સિમંદર સ્વામી સાથે અનુસંધાન કરીને આપ્યું છે જ્યાં આપણે જવું છે હવે આપણે ખબર બી નહોતી સિમંદર સ્વામી કોણ એટલે તીર્થંકરો કોણ અને આપણે દાદા કે મોટા મોટા કેટલા જૈન હોય ને કેટલા બધાને પૂછતા બી હતા નમો અરિયંતા એટલે શું તો એક એક ચોવીસ તીર્થંકર દાદા કે એ તો જતા રહ્યા એ તો મોક્ષમાં જતા રહ્યા એ કશું કરે નહીં તમે એને ભક્તિ કરો તો તમને બધું સારું વૈભવ મળે પણ મોક્ષ ના મળે તો તમારે જીવતા શ્રીમંદર સ્વામીને એ નમો અરિયંત એને તમારા નમસ્કાર પહોંચે છે એટલે એમને નમસ્કાર કરો હવે આટલી બધી ઓળખાણ તો અમારે મળે જ નહીં ને દરેક અલગ અલગ કોસ્ટમાંથી આવેલા કોઈ વૈષ્ણવ કોઈ જૈન કોઈ કહેવા તો દરેકને તો આ સાયન્સ તો ખબર પડે નહીં ને તો આપણા માટે દાદા ભગવાન તો સાક્ષાત પરમાત્મા થઈને આવ્યા છે અને મોક્ષનું દાન આપવા આવ્યા છે એટલે આપણું કામ થઈ ગયું એટલે દાદા વારેકડી કહેતા બે દા કામ કાઢી લો તમને મેં બધું આપી દીધું છે બધું એ ટુ ઝેડ આપી દીધું છે હવે તમારી વારે વાર છે અને દાદાની કૃપા અખૂટ તમારા ઉપર પર છે જે દાદા ભગવાનની આજ્ઞામાં રહે એટલે દાદાના ચાર હાથ દાદા ઘણી વખતે હવે બધા આમ લડમ લડી કરીએ ને કે મારે દાદાની સેવા કરવી છે આમ કરવી છે તો દાદા કે આ તો બધું ગયા ભાવમાં લઈને આવેલા છે કે મેં મારે સેવા કરવી છે પણ તો દાદા કહે કે આ બધા આવી રીતે જો અંદર બધાની હરીફાઈ થઈ જશે અને આવી રીતે બધી લડમદડી થશે તો દાદા શું ખુલ્લું કરીને આપ્યો તમે મારી પાંચ આજ્ઞામાં રહો છો એ મારા મોટામાં મોટી સેવા છે એટલે તરત જ બધું બાયણા બંધ થઈ ગયા તમે મારી આજ્ઞામાં રહો છો એ તમે મારી મોટામાં મોટી સેવા કરી કહેવાય એટલે દાદા બહાર સ્થૂળનું કશું જોતા નથી અંદર તમારી શું ચાલે છે પરિણીતિ અંદર તમે કેટલી આજ્ઞા મારો છો એ દાદાને દેખાય આરપાર એટલે દાદાની ચાર હાથ આપણા ઉપર રહ્યા કરે એટલે દાદા પાસેથી આપણે શક્તિ માગીએ કે એ દાદા ભગવાન આપના આશય મુજબ અમે જીવન જીવી જઈએ એવું દાદા બોલતા દાદાના આશય મુજબ દાદાનું આશય શું હતું કે કેમ કરીને આપણા મન વચન કર્યાથી બધાને સુખ મળે કેમ કરીને બધા મોક્ષ માર્ગ ઉપર ચાલે ઘરના જેટલા બી હોય કે આ બાજુ નહીં આવતા હોય તો દાદા કે એના માટે પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન એમને એના પર એવી અસીમ કૃપા વરસાવ કે જેથી કરીને એ માર્ગે વળે દાદા ભગવાન એના પર એવી અસીમ કૃપા વરસાવ જેથી કરીને આ વિજ્ઞાનને સમજે એના માટે તમારે દિવસ રાત પ્રાર્થના કરવાની તમે પ્રેયર કરો ને તે પ્રાર્થના એના અંદર બેઠેલા આત્માને પહોંચી વળે અને તરત જ એની અંદર પરિવર્તન થઈ જાય આપણ આ સાયન્સ આપણે કોઈને ખબર નથી આપણે બોલબોલ કરીએ કે આમ નથી કરતો દાદા પાસે આવતો નથી તને સમજણ નથી પડતી આ જ્ઞાની પુરુષ છે કેટલા બી બોલબોલ કરીએ પણ એ એમનાથી વળે નહીં એટલે દાદાએ પછી નહીં સાયન્સ આપેલી કે એના અંદર બેઠેલા ભગવાન માટે પ્રાર્થના કરો એ આખું બધું અંદર વળી જશે એમનું અમને દાદા ભગવાન બહુ બોલતા હતા કે ભાઈ જગત કલ્યાણ કરવાનું છે એટલે અમે બધા દોડતા હતા બહાર બધાને પ્રાર્થના કરો કે ભાઈ પકડી પકડીને લઈ આવીએ આમ કરીએ જેથી કરીને દાદાને મળે તો પછી એ ઘણી વખતે રિબોન્સ બી થઈ જાય ઘણી વખતે તો અમારા પર ગુસ્સે બી થઈ જાય કે શું તમે આખો દિવસ દાદા દાદા વાત કરો છો મારે જ્યારે ટાઈમ થશે ત્યારે હું આવીશ તમારા એક ભાઈ તો બહુ લડતા હતા બધાએ જ્ઞાન લીધું એક ભાઈ જ બહુ બહુ કે મારે નથી લેવું દાદા કે તમારે એમને કશું બોલવાનું નહીં એ બહુ એકદમ પ્યોર હાર્ટેડ છે એની બહુ વખાણ કરે અને કે કે તારે તો એક જ વખત મહિનામાં એક જ વખત આવીને વિધિ કરી જવાની તમારે બધાને રેગ્યુલર આવવાનું શું કે દાદા પાસે દરેકની દવા હોય એવું એક માણસ મહાત્મા નહીં હશે કે એની દવા ના હોય એ દાદાને ખબર કે આનું કેવી રીતે એ બધું પલટન કરે દાદાએ એક વિધિની અંદર એનું આખું પરિવર્તન કરી નાખ્યું એક એક મહિનામાં એક વખત આવજે બે ચાર મહિના કરી વિધિ એ આખો એવું બધું કન્વર્ટ થઈ ગયું કે એને દાદા સિવાય બધું હવે દાદા જ દેખાય એટલું બધું દાદા પકડાઈ ગયું એટલે આપણે શું કરીએ કે આપણે બોલ બોલ કરતા હોઈએ પણ દાદાની સાહેબ જુદી જતાં મહિના માટે દાદાએ કે એવી કઈ કેવી કઈ વિધિ મૂકી હશે કે જેથી કરીને આનું આખું પરિવર્તન થાય અંદર બેઠેલા ભગવાનને ફોન લગાડે કૃપા અવતારી એટલે દાદા કે તમારે બી ઘરમાં આ રીતે આખું બધું ચેન્જ કરવાનું બાકી બોલ બોલ કરશો તો કશું થશે નહીં કેટલા બધા અમેરિકામાં માતા બધા કે કે આ આવી રીતે ચાલે છે આ આવી રીતે એમને છે તમે વિધિ કરજો તો તમારે વિધિ કરવાની એના માટે તમારે આખો દિવસ એના માટે પોઝિટિવ ભાવ ફેંકો દાદા તો કામ કરશે અમે બી વિધિ કરીશું પણ સૌથી વધારે તમારી સાથે ઋણાનો બનશે એટલે તમે વિધિ કરો કે હે દાદા ભગવાન આની અંદર તમે સાચી સમજણ આપો એના પર અસીમ કૃપા વરસાવો એને આવી જ રીતે કૃપા વરસાવો જેથી કરીને આ દાદાને મારગને પકડી શકે મોક્ષ માર્ગ ઉપર ચાલે એવી દાદા એના પર અસીમ કૃપા વરસાવ એટલે તમે જે આ ભાવ ફેંક્યા ને એની અંદર બેઠેલા આત્માને તરત જ પકડાઈ જાય અને પકડાય એને આખું પરિવર્તન થઈ જાય એટલે એવું દાદા એ વિજ્ઞાન છે તો આપણે

लखाय पूरवशास्त्रे पूजा असी पूजा असी ज्ञान कुम्भे अक्षत पूजा ज्ञान कुम्भे अक्षत पूजा मोक्ष माणा विजयन्ति मोक्ष माणा विजयन्ति कृपाडु देवेते स्थाप्यो

र संसारी अवतार कलङ्की संसारी विशयामुक्ति संसारी विशयामुक्ति खुल्ली परग खुल्ली परग पगदण्डी धोरी मार्गे अपवाद धोरी मार्गे अपवाद अक्रम ज्ञानी विना चण्डी अक्रम ज्ञानी विना जण्डी देखावेना भासे सैय देखावे न भासे संयम् अदिठ तपिया संयमि उपयोगे काया शुद उपयोगे कायम्

पत्रो शान्तिकरा प्रेम पत्रो शान्ति करा भस्मा ग्रहणे धृपति રખોપે અક્ષિણી અક્ષ રખોપે અક્ષિણી અક્ષ જય મહાવીર જયંતી જય મહાવીર જયંતી છાટો કે કંકુ કેસરી છાંટો કંકુ કેસરી આજી મહાપદ્મા આરતી મહાપદ્મા આરતી પ્રગટ સ્વરૂપ દાદાજી ને प्रकट स्वदाी ने चारे गति वन्दती चारे गति वन्दती नवाचि लो नो पगला नवाचीला सुणो पगला पूजया असैयति पूजाया असैयति દાદા પૂજી ને નાચે ભારત દાદા પૂજી ને નાચે ભારત કિન્નર નવનીત દમયર નવનીત દમયંતિ મોક્ષ માર્ગે કાયા નહી વેદ મોક્ષ માર્ગે કાયા નહી વેદ निरभेदी भेदी निरभेदी निर ज्ञानी चरणे ज्ञानि चरणर्पण ज्ञानि चरणे समर्पणी दशा नारी वर्तति दशा नारी वर्तति यथारत ज्ञानज सारक यथा ज्ञानज सारक ज्ञान ज्ञान उत पति ज्ञान ज्ञान उत पति नगद मोक्षज नगद वरता मोक्षज Oh, boy, boom.

शे अशैति पूजा था शे अशैति दादा भगवना असीम जय जयकार हो दादा ना असिम जय जयकार हो दादा भ અસીમ જય જય કાર હો દાદા ભદવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવા અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ जय जयकार दादा भगवना असीम जय जयकार हो ददा भगवना असीम जय जयकार ददा भगवना असीम जय जय કાર હો દા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય ના સંત પુરુષો નું યોગ બળ જગત ભરના સંત પુરુષો નું જગત ભરના ના સતપુરુષો નું જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું યોગ બળ દાદા ભગવાન નું યોગ બળ સમત વિશ્વ ના જીવો નું સમસ્ત વિશ્વ ના જીવો નું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ 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 આપો 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 સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિ ને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિ ને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષ ને પામો સમસ્ત વિશ્વ ના જીવો મોક્ષ ને પામો જગત કલ્યાણ હો 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 જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ